સેન્ડવિચ. ગટુ ચિંકી ઘણા હોશિયાર બાળકો છે, સાથે જ બંને બાળકોને ચટપટી વસ્તુઓ ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે સ્કૂલમાં પણ બાળકો માટે કુકિંગ ક્લાસ પણ એરેન્જ કરાયો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૌથી પહેલા તો મારે તે જાણવું છે કે આજે તમે પોતપોતાના ટિફિનમાં શું લાવ્યા છો. બધા બાળકોએ પોતપોતાના ટિફિન ખોલીને ટેબલ પર મૂક્યા. એક એક કરીને ટીચર ટિફિન જોવા લાગ્યા. બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સરસ વાનગીઓ હતી. વાહ વાહ, ટિફિન જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. પણ આજે હું તમને જે શીખવાડવાની છું, મને ખબર છે તે બધાને ગમે છે અને તેને બનાવવું પણ સરળ છે. તમે તેને જાતે બનાવીને મમ્મી પપ્પાને ઇમ્પ્રેસ પણ કરી શકો છો. ખરેખર તો બહુ જ મજા આવશે. તમે અમને શું શીખવાડવાના છો? બાળકો, આજે હું તમને સેન્ડવિચ કેવી રીતે બને છે તે શીખવાડીશ. તે બનાવવા માટે જરૂરી બધી સામગ્રી અહીં આવી ગઈ છે. બાળકો, તમે ઈચ્છો તો તેની બધી સામગ્રી નોટ કરી શકો છો, જેથી ઘરમાં તમને પ્રોબ્લેમ ના પડે. ઓકે. આ રીતે કુકિંગ ટીચરે સેન્ડવિચમાં લાગનારા એક એક વ્યંજન ટેબલ ઉપર સજાવી દીધા. તો બાળકો, અહીંયા છે બ્રેડ, કેપ્સિકમ, ટામેટા, કાકડી, બીટરૂટ, કોબીજ, ટોમેટો સોસ અને સ્વાદ અનુસાર મીઠું. ટીચર, તમે કદાચ એક વસ્તુ બોલવાનું ભૂલી ગયા. ચીઝ થી તો સેન્ડવિચનો ટેસ્ટ વધુ સારો લાગે છે. ના ગટ્ટુ, સેન્ડવિચમાં ચીઝ જરાય નહીં નાખીએ. આ એક હેલ્ધી સેન્ડવિચ બનશે. અને હા, તમે લોકોએ ચીઝ અને બટર જેવી વસ્તુઓ ઓછી જ ખાવી જોઈએ. જોજો, આ સેન્ડવિચ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. તો ચાલો હું તમને શીખવાડું છું. આ રીતે કુકિંગ ટીચરે બ્રેડને પોતાના હાથમાં લીધી, તેના ઉપર સોસ લગાવ્યું અને બધી શાકભાજી સજાવી દીધી. આ દરમિયાન ચિંકીએ ટીચરે બતાવેલી રેસીપી નોટબુકમાં નોંધી લીધી. પછી કુકિંગ ટીચરે થોડું મીઠું છાંટીને સેન્ડવિચ તૈયાર કરી લીધી. સ્ટુડન્ટ્સ, આ રીતે સેન્ડવિચ તૈયાર છે. મને આશા છે કે તમે આની રેસીપી નોટ કરી લીધી હશે. અને હા, ઘરે જઈને ટ્રાય જરૂર કરજો. અને આ રીતે સ્કૂલમાં કુકિંગ પીરિયડ ખતમ થયો. અને સ્કૂલમાં આજનો દિવસ પણ. ગટુ ચિંકી ઘરે પહોંચ્યા ત્યારે મમ્મી અને પપ્પા ફોન પર વાત કરતા હતા. થેન્ક યુ સો મચ દીદી. હા, અમારા લગ્નને 13 વર્ષ પૂરા થયા છે. ખૂબ ખૂબ આભાર. લો, આમની સાથે વાત કરો. મમ્મીએ ફોન પપ્પાને આપ્યો. ગટુ અને ચિંકીએ મમ્મીની વાત સાંભળી. તેમણે જોયું કે પપ્પા ખુશ થઈને કોઈનો આભાર માની રહ્યા છે. ખૂબ જ ધન્યવાદ દીદી, જરૂર પધારો ઘરે. હા, મૂકું છું, બાય. પપ્પા, આજે શું છે? તમે બધાને થેન્ક યુ કેમ બોલો છો? હા મમ્મી, તમારા બંનેમાંથી કોનો બર્થડે છે? બેટા, કોઈનો બર્થડે નથી, અમારી મેરેજ એનિવર્સરી છે. આજે આજના દિવસે અમારા લગ્ન થયા હતા. હેપી એનિવર્સરી મમ્મી અને પપ્પા. ગટુ અને ચિંકી એકબીજાને જોવા લાગ્યા અને બંને જણાએ એક સાથે ચપટી વગાડી અને મનમાં ને મનમાં વિચારી લીધું કે તેઓ મમ્મી અને પપ્પાને સેન્ડવિચ બનાવીને સરપ્રાઈઝ આપશે. તો ચિંકી, ચાલ આપણે મમ્મીને સરપ્રાઈઝ આપીએ અને સરસ સેન્ડવિચ બનાવીએ. પછી શું હતું? ગટુ અને ચિંકી સેન્ડવિચ બનાવવા માટે તૈયાર થઈ ગયા. બંને જણાએ એપ્રોન પહેર્યા. જો કે ગટુ અને ચિંકી માટે એપ્રોન ઘણા મોટા થઈ ગયા હતા, તો પણ બંને જણા મમ્મીની જેમ કિચનમાં કામ કરવા માંગતા હતા. અચ્છા, તો સેન્ડવિચ બનાવવા માટે જે પણ વસ્તુઓ જોઈએ તે આપણે કિચન ટેબલ ઉપર લાવીને મૂકી દઈએ, જેથી આપણને બનાવવામાં સરળતા રહે. ચિંકીએ ફ્રીજમાંથી બ્રેડ નીકાળી, ગટુએ સેન્ડવિચમાં લાગવા વાળી શાકભાજી કાઢી, સોસ અને થોડો ચાટ મસાલો, આવી વસ્તુઓ પ્લેટફોર્મમાં સજી ગઈ. ચલો, બધો સામાન તો આવી ગયો, પણ ચિંકી, તે ચીઝ ના લીધી? ના ગટુ, આપણે ચીઝ વાળી સેન્ડવિચ જરાય નહીં બનાવીએ. યાદ નથી ટીચરે શું કીધું હતું? આપણે હેલ્ધી ખાવું જોઈએ. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે, આપણે તેમને વેજીટેબલ સેન્ડવિચ બનાવીને ખવડાવીશું. યસ, યુ આર રાઈટ ચિંકી, ચલો બનાવીએ. ગટુ ચિંકી પૂરા જોશ સાથે સેન્ડવિચ બનાવવા લાગ્યા. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. આ હેલ્થ માટે ખૂબ સારું છે. આમાં ઉપયોગી સામગ્રી છે બ્રેડ, કાકડી, ટામેટા, કેપ્સિકમ, કોબીજ, કેટલાક ચટપટા મસાલા, સ્વાદ અનુસાર મીઠું અને સાથે સાથે ઘણો બધો પ્રેમ. ગટુએ ફટાફટ સેન્ડવિચમાં લાગવા વાળી શાકભાજી કાપી લીધી. ગટુ, ટામેટા અને કાકડી એકદમ ગોળ ગોળ કટ કરજે. હા હા ચિંકી, સમજી ગયો, એકદમ ગોળ ગોળ કાપીશ. જોત જોતામાં ગટુએ બધી શાકભાજી ફટાફટ કાપી નાખી અને પ્લેટમાં મૂકી. બીજી બાજુ ચિંકીએ બ્રેડના પેકેટમાંથી બે બ્રેડ કાઢી. ચિંકી,
તો ચલો સૌથી પહેલા એની ઉપર આપણે ટામેટો મૂકીએ. ગટુએ ટામેટાની સ્લાઈસ ને બ્રેડ પર મૂકી. ટામેટા પછી આના ઉપર જશે કાકડી. પછી ચિંકીએ કાકડીની સ્લાઈસ બ્રેડ પર મૂકી. પછી શિમલા મિર્ચ અને કોબીજ બ્રેડ પર સરસ રીતે ગોઠવી. મારે સ્પેશિયલ સેન્ડવિચ જોઈએ ગટુ. ઓ એમ છે, તો પછી તારી સ્પેશિયલ સેન્ડવિચ માં જશે સ્પેશિયલ ડુંગળી. અરે વાહ, મારી સ્પેશિયલ સેન્ડવિચ બનશે ડુંગળી સાથે. પણ મમ્મીની સેન્ડવિચ માં ના નાખતો, મમ્મીને ડુંગળી નથી ગમતી. ઓ ઓકે ચિંકી. ગટુએ બીજી સ્લાઈસ લઈને વેજીટેબલ ઉપર મૂકી દીધી અને સેન્ડવિચ કવર કરી લીધી. અરે ગટુ ભોરે, આપણે મીઠું અને મસાલા તો નાખ્યા જ નહીં. અરે હા, આપણે તો ભૂલી જ ગયા. પછી શું હતું? ગટુ અને ચિંકીએ સેન્ડવિચની ઉપરની બ્રેડ નીકાળી લીધી, તેના પર થોડું મીઠું છાંટ્યું, થોડો ચાટ મસાલો નાખ્યો અને ફરીથી સેન્ડવિચ કવર કરી લીધી. ચિંકી આરામથી કરજે, નહીં તો સેન્ડવિચ બળી જશે. ડોન્ટ વરી ગટુ, સેન્ડવિચ બિલકુલ નહીં બળે. અને ચિંકીએ સેન્ડવિચને બળતા પહેલા પ્લેટમાં નીકાળી લીધી અને સુંદર રીતે ટોમેટો સોસને સેન્ડવિચ ઉપર સજાવીને ગટુ અને ચિંકી પ્લેટને મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવા માટે ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યા. ચિંકીના હાથમાં પ્લેટ જોઈને મમ્મી બોલી, ગટુ ચિંકી તમારા હાથમાં પ્લેટ છે ને, તમે બંને મળીને કિચનમાં કંઈ કર્યું છે કે શું? મમ્મી પપ્પા, અમે તમારા માટે ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. હે? સાચે જ બાળકો? થેન્ક યુ સો મચ બાળકો. જોઉં તો મારા બાળકોએ કેવી સેન્ડવિચ બનાવી છે. લો મમ્મી પપ્પા, ટેસ્ટી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. મમ્મી પપ્પા, મારા અને ગટુ તરફથી તમને આ સેન્ડવિચ સરપ્રાઈઝ. અમે આજે જ સ્કૂલમાં શીખ્યા. મમ્મી અને પપ્પાની સાથે ગટુ અને ચિંકીએ પણ પોતાના હાથે બનાવેલી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ ચાખી. વાવ, ખૂબ જ યમ્મી બન્યું છે. હા, ખૂબ સરસ છે પપ્પા. તમને કેવી લાગી? વેરી ગુડ ગટુ ચિંકી, આઈ એમ રીલી પ્રાઉડ ઓફ યુ. તમે બંને સેન્ડવિચ બનાવતા તો શીખી લીધું, પણ કિચનમાં સંભાળીને કામ કરવું પણ જરૂરી છે. યસ મમ્મી, મને જરાય ચટકો નથી લાગ્યો. કોટન કેન્ડી વાળા અંકલ. ગટુ ચિંકીના ઘરની બાજુમાં મેળો લાગ્યો હતો અને હરી, બંટી અને ગુડ્ડી બધા તે મેળામાં જઈને આવ્યા હતા. સાંજે રમતી વખતે બધા મિત્રો ભેગા થાય છે. ગટુ ચિંકી, શું તમને ખબર છે, આ વખતે મેળામાં એક કોટન કેન્ડી વાળા અંકલનો સ્ટોલ લાગ્યો છે અને એ અંકલ છોકરાઓને જે પણ શેપની કોટન કેન્ડી જોઈએ ને, એ જ શેપની કોટન કેન્ડી બનાવીને આપે છે. અરે વાહ, તો તે કયા શેપની કોટન કેન્ડી ખાધી ગુડ્ડી? મેં તો એક સર્કલ બનાવડાવ્યું તું ચિંકી, અને ખબર છે એ સાચે બહુ જ ટેસ્ટી હતી. અને મેં રેક્ટેંગલ, મારી કોટન કેન્ડી તો બહુ જ સારી હતી મિત્રો. શું ખરેખર ગુડ્ડી? વાવ, હવે તો મારે પણ જવું છે મેળામાં અને એક ટ્રાયંગલ શેપની કોટન કેન્ડી ખાવી છે મારે. હા, હવે તો મને પણ મેળામાં જવાની બહુ ઈચ્છા થઈ રહી છે. ગટુ, આપણે આજે જ પપ્પાને કહીશું કે આપણને મેળામાં લઈ જાય. જો તમને લોકોને જવું હોય તો જલ્દી જઈ આવજો, કારણ કે મેળો જલ્દી જ પૂરો થઈ જવાનો છે ફ્રેન્ડ્સ. ઓ સારું સારું ગુડ્ડી. ચિંકી ચાલ હવે ઘરે જઈએ, આપણને રમતા રમતા કેટલું મોડું થઈ ગયું. ગટુ ચિંકી અને બધા ઘરે જાય છે અને રાત્રે પપ્પાના ઓફિસેથી આવ્યા પછી ગટુ ચિંકી મેળામાં જવાની વાત કરે છે. પપ્પા પણ રવિવારે તેમને મેળામાં લઈ જવા તૈયાર થાય છે. રવિવારનો દિવસ આવે છે. ગટુ ચિંકી અને મમ્મી પપ્પા મેળામાં જવા માટે તૈયાર થાય છે. વાવ, આ મેળો કેટલો મોટો છે ચિંકી, જો ને અહીંયા કેટલા બધા હિંચકાઓ છે. હા ગટુ, પણ એ બધું પછી રમીશું. ચલ પહેલા આપણે કોટન કેન્ડી વાળા અંકલના સ્ટોલ પર જઈએ અને કોટન કેન્ડી ખાઈએ. હા હા બાળકો, ચલો પહેલા કોટન કેન્ડી જ ખાઈએ. પપ્પા તે જગ્યાએ બધાને લઈ જાય છે જ્યાં કોટન કેન્ડી વાળા કાકાનો સ્ટોલ લાગ્યો હતો. પણ કોટન કેન્ડી વાળા અંકલ તો આવ્યા જ ન હતા. આ શું પપ્પા, આજે તો કોટન કેન્ડી વાળા અંકલ આવ્યા જ નથી. બાળકો, મને સમાચાર મળ્યા છે કે આજે આ મેળાનો છેલ્લો દિવસ છે
તેથી તે કોટન કેન્ડી વાળા અંકલ નહીં આવે. પણ કઈ વાંધો નહીં બાળકો, કેમ નહીં તમે હિંચકાઓ ખાતા? પછી બધા મળીને આઈસ્ક્રીમ ખાઈશું, કેવું રહેશે? હા બેટા, અને જુઓ અહીંયા તમારી ફેવરેટ બમ્પિંગ કાર્સ પણ છે. આપણે બધા એ કાર્સમાં બેસીશું, ઓકે? ના મમ્મી, હવે મને કશું નથી રમવું. મારે તો એ કોટન કેન્ડી અંકલની કોટન કેન્ડી ખાવી હતી. હા મમ્મી પપ્પા, ચલો હવે ઘરે જઈએ. ગટુ ચિંકીને ઉદાસ જોઈને મમ્મી પપ્પા પણ ઉદાસ થઈ જાય છે અને બધા ઘરે આવે છે. ઘરે મમ્મી ગટુ અને ચિંકીનું ફેવરેટ ડિનર બનાવે છે અને પપ્પા તેમના માટે ફેવરેટ મીઠાઈ લઈ આવે છે. તેમ છતાં ગટુ ચિંકી ઉદાસ હતા. બીજા દિવસે સ્કૂલેથી આવ્યા પછી ગટુ ચિંકી સૂઈ જાય છે. જ્યારે તેઓ ઉઠે છે ત્યારે તેમને એક અવાજ સંભળાય છે. અરે ચિંકી, આ બેલનો અવાજ ક્યાંથી આવે છે? કદાચ આઈસ્ક્રીમ વાળા અંકલની ગાડીનો અવાજ હશે. ચાલ ગટુ, આપણે બહાર જઈને જોઈ લઈએ. હા ચાલ ચિંકી. ગટુ ચિંકી દોડીને બહાર જાય છે. તેઓ જ્યારે જુએ છે તો હેરાન થઈ જાય છે. બહાર મમ્મી પપ્પા હરી બંટી અને ગુડ્ડી બધા હતા અને તેમની સાથે હતા કોટન કેન્ડી વાળા અંકલ તેમની સ્ટોલ સાથે. વાવ મમ્મી પપ્પા, વાવ! અરે ગટુ, ક્યાંક તારું સપનું તો નથી આ? ના ના ગટુ ચિંકી, આ કોઈ સપનું નથી. આ જ છે તમારા કોટન કેન્ડી વાળા અંકલ, જે અલગ અલગ શેપમાં કોટન કેન્ડી બનાવે છે. હા ગટુ ચિંકી, આ તેજ અંકલ છે. પણ પપ્પા, આ થયું કેવી રીતે? મેળો તો ખતમ થઈ ગયો છે, પણ આ અંકલ આવ્યા કેવી રીતે? ગટુ, કાલે મેં મેળામાં જ તપાસ કરી હતી અને ઘણી મુશ્કેલીથી કોટન કેન્ડી વાળા અંકલનો નંબર મળ્યો અને તેમની સ્ટોલનું સરનામું. હા ગટુ ચિંકી, પછી પપ્પાએ અંકલ સાથે વાત કરી અને એમને પૂરી વાત કીધી. પછી અમે એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી કે એ અહીંયા આપણા ઘરે આવે અને તમને બધા બાળકોને કોટન કેન્ડી ખવડાવે. ત્યાં જ કોટન કેન્ડી વાળા અંકલ ગટુને કહે છે, અને બાળકો, મેં તમારા મમ્મી પપ્પાની રિક્વેસ્ટ માની, કારણ કે મને બાળકોથી પ્રેમ છે અને હું કોઈ પણ બાળકને દુખી નથી જોઈ શકતો. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા, તમે અમારા માટે આટલું બધું કર્યું. અને અંકલ, તમને પણ થેન્ક યુ સો મચ, તમે અમારા માટે એટલા દૂરથી અહીંયા આવ્યા. કઈ વાંધો નહીં બેટા, હવે તમે બધા જલ્દી જલ્દી બતાવો કે તમારે કયા શેપની કોટન કેન્ડીઝ ખાવી છે. હા અંકલ, હું તો ટ્રાયેંગલ શેપની કોટન કેન્ડી ખાઈશ. અને હું સ્ટાર શેપ વાળી. અને અંકલ, મારે તો સર્કલ વાળી જ જોઈએ. હું રેક્ટેંગલ. અને હું સ્ક્વેર. અંકલ બધાને તેમના મનપસંદ શેપની કોટન કેન્ડી બનાવીને ખવડાવે છે. વાહ અંકલ, તમારી કોટન કેન્ડી તો ખરેખર મસ્ત છે. હા અંકલ, સાચે કઈક તો સ્પેશિયલ વાત છે તમારી કોટન કેન્ડીમાં. થેન્ક યુ સો મચ અંકલ, અમારા માટે અહીંયા આવવા. વેલકમ બાળકો. બાળકોની સાથે સાથે મમ્મી પપ્પા અને સોસાયટીના બીજા લોકો પણ આવીને કોટન કેન્ડીની મજા માણે છે. ગટુ ચિંકીનું લેમનેડ સ્ટેન્ડ. લંચનો સમય હતો અને ગટુ ચિંકી બંટી અને ગુડ્ડી ક્લાસરૂમમાં બેઠા બેઠા વાતો કરતા હતા. ચિંકી, કેટલી ગરમી થાય છે નહીં? હું તો ઘરે જઈને ઠંડુ ઠંડુ જ્યુસ પીશ. હા હા ગટુ, એ જ્યુસ જે કાલે પપ્પા લાવ્યા હતા એ બહુ જ યમી હતો. તો પછી હું અને બંટી પણ આવીશું તમારા ઘરે ગટુ ચિંકી. અમને પણ ટેસ્ટી ટેસ્ટી જ્યુસ પીવો છે. અને બધા હસવા લાગે છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવે છે. બધા ઊભા થઈને તેમને ગ્રીટ કરે છે. અરે બાળકો, બેસી જાઓ, મારી પાસે તમારા બધા માટે એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે. એ શું છે મેમ? બાળકો, આપણા સ્કૂલમાં એક ફેર લાગવાનો છે, જેમાં તમારે બધાએ બે બેના ગ્રુપમાં સ્ટોલ લગાવવાનો છે. શું સ્ટોલ્સ? કઈ ખબર ના પડી મેમ. મતલબ એ કે તમે લોકો બધા બે બેના ગ્રુપ્સમાં ટીમ બનાવશો અને સ્ટોલ લગાવશો, જેમાં તમે લોકો હોમમેડ વસ્તુઓ રાખશો અને તમને એક સિનિયર સ્ટુડન્ટ ગાઈડ કરશે. આ સ્ટોલથી તમને જેટલા પણ પૈસા મળશે એ બધા ડોનેશનમાં જશે. એટલું જ નહીં, જેના સ્ટોલ પર સૌથી વધારે લોકો આવશે એ જીતી જશે અને પ્રાઇઝ પણ મળશે. ટીચર બાળકોને આ ન્યૂઝ આપીને જતા રહે છે અને ગટુ ચિંકી બંટી અને ગુડ્ડી નિર્ણય કરે છે
કે સાંજે પાર્કમાં મળીને ડિસાઈડ કરશે કે કોણ શું બનાવશે. પછી શું હતું, બધા સાંજે પાર્કમાં મળ્યા. અમારી વસ્તુઓ જ લોકો સૌથી વધારે ખરીદશે. હા, અને મેં અને બંટીએ વિચાર્યું છે કે અમે લોકો સુંદર સુંદર પેન સ્ટેન્ડ્સ બનાવીશું. મેં એ ઇન્ટરનેટ થી બનાવતા શીખ્યા હતા. આપણને પણ કોઈ સારો આઈડિયા આવી જશે. ત્યાં જ ચિંકીને તરસ લાગે છે. તે દોડીને ઘરે પહોંચે છે. મમ્મી કામ કરતી હોય છે. મમ્મી મમ્મી, એ જ્યુસ કે રાખ્યો છે જે પપ્પા લાવ્યા હતા, મને બહુ તરસ લાગી છે. અરે ચિંકી, એ જ્યુસ તો ખતમ થઈ ગયો. બપોરે થોડા ગેસ્ટ આવ્યા હતા ને, એટલે. તું એક કામ કર, ફ્રિજમાં થોડા લેમન્સ પડ્યા છે, તો તું લેમનેડ બનાવી લે. લેમનેડ? હા મમ્મી, એ સારો આઈડિયા છે. તો હું ગટ્ટુ, ગુટ્ટી અને બાકી બધા માટે પણ બનાવી લઉં છું. ચિંકી લેમન્સ લે છે અને તેમના જ્યુસમાં પાણી નાખીને ખાંડ નાખે છે અને સરસ લેમનેડ તૈયાર થાય છે. વાહ મમ્મી, આ તો બહુ સરસ બન્યું છે. એકદમ ઠંડુ અને રિફ્રેશિંગ. ત્યાં જ પાછળથી ગટ્ટુ અને બીજા બધા મિત્રો ત્યાં આવે છે. આવો, તમે બધા લેમનેડ પીવો. આ મેં હમણાં જ બનાવ્યો છે. બધા ચિંકીનું લેમનેડ પીવે છે અને ખૂબ જ ગમે છે. વાહ, આ સરસ છે ચિંકી. અને તો પિતા જ મારામાં એનર્જી આવી ગઈ. ત્યાં જ ચિંકી વિચારે છે અને તેને એક આઈડિયા આવે છે. આઈડિયા? ગટ્ટુ, આપણે લેમનેડ સ્ટોલ નાખીએ તો? હા ગટ્ટુ, ચિંકી, લોકોને તમારું લેમનેડ ડ્રિંક બહુ પસંદ આવશે. જ્યારે એ લોકો બીજા બાળકોના સ્ટોલ્સ જોઈને થાકી જશે ને, તો તમારી પાસે આવીને લેમનેડ પી લેશે. ગટ્ટુને આ આઈડિયા ખૂબ જ ગમે છે અને તેઓ નિશ્ચય કરી લે છે કે તેઓ લેમનેડનો સ્ટોલ જ લગાવશે. ફેરનો દિવસ આવે છે અને ગટ્ટુ ચિંકીનો લેમનેડનો સ્ટોલ તૈયાર છે. બંનેને મીરા દીદી ગાઈડ કરે છે કે જે તેમની સિનિયર હતી. તો ગટ્ટુ ચિંકી, બધું તૈયાર છે ને? હા દીદી, અમે ઠંડુ ઠંડુ લેમનેડ બનાવીને તૈયાર કર્યું છે અને આ ડિસ્પોઝેબલ ગ્લાસીસ પણ આવી ગયા. અને આ રહ્યું ડસ્ટબિન દીદી, હું ધ્યાન રાખીશ કે લોકો ગંદા ગ્લાસીસ અને કચરો ડસ્ટબિનમાં જ નાખે. ઠીક છે, ફેર હમણાં શરૂ થઈ જશે અને બધા લોકો આવા લાગશે. ત્યાં સુધી તમને ઈચ્છા હોય તો તમે તમારા ફ્રેન્ડ્સના સ્ટોલ્સ પણ જોઈ શકો છો. હું ત્યાં સુધી અહીંયા રહીશ. ગટ્ટુ ચિંકીને આ આઈડિયા ગમે છે અને તેઓ પિંકી, હરી, ગુડ્ડી અને બંટીનો સ્ટોલ જોવા જતા રહે છે. વાવ પિંકી, તારા પેઇન્ટિંગ્સ તો સાચે બહુ જ સરસ છે. તું એક મારા માટે પણ બચાવીને રાખજે. હું લાસ્ટમાં આવીને જરૂર લઈશ. અને ગુડ્ડી બંટી, તમારું આ યલો વાળું પેન સ્ટેન્ડ મને ખૂબ જ ગમ્યું. હું એ લઈશ. તે સંભાળીને રાખજે અને કોઈને ના આપતી. થેન્ક યુ ગટ્ટુ, હું આને જરૂર સંભાળીને રાખીશ. અને તમારો લેમોનેડ સ્ટોલ પણ બહુ જ સરસ લાગે છે. જોજો, બધા ત્યાં જરૂર આવશે. ત્યાં જ ગટ્ટુ ચિંકીની ક્લાસ ટીચર આવે છે. અરે ગટ્ટુ ચિંકી, તમે લોકો અહીંયા શું કરો છો? જાઓ જલ્દીથી તમારા સ્ટોલ પર જાઓ, ટાઈમ થઈ ગયો છે, લોકો આવવા લાગશે. ઓકે મેમ. ગટ્ટુ ચિંકી તેમના સ્ટોલ પર જતા રહે છે કે જ્યાં મીરા દીદી તેમની રાહ જોતી હતી. થોડી જ વારમાં ઘણા બધા લોકો ફેરમાં આવે છે. તેઓ અલગ અલગ સ્ટોલ પર જઈને બધાનો સામાન જોતા હોય છે. ગટ્ટુ ચિંકીના લેમનેડ સ્ટોલ પર થોડી વારમાં ભીડ થઈ ગઈ. ગટ્ટુ ચિંકી બધાને ડિસ્પોઝેબલ ગ્લાસમાં તે આપતા હતા. મીરા દીદી બધા પાસેથી પૈસા લઈને તેને એક બોક્સમાં નાખતી હતી. મને લાગે છે બધું જલ્દી જ ખતમ થઈ જશે. અરે ચિંકી, હવે વાત ના કર. આપણી સ્ટોલ પર કેટલી ભીડ છે. આપણે બધાને લેમનેડ આપવાનું છે. જલ્દી જલ્દી કામ કરીએ. હા ગટ્ટુ, ઠીક છે. ગટ્ટુ ચિંકી ઘણી મહેનતથી કામ કરતા હતા. થોડી જ વારમાં તેમનું બધું લેમનેડ ખલાસ થઈ જાય છે. ગટ્ટુ ચિંકી થાકીને ચેર પર બેઠા હતા. ત્યાં જ તેમના સ્ટોલ પર ટીચર આવે છે. ગટ્ટુ ચિંકી, સાચે તમારો સ્ટોલ તો બધાને બહુ જ ગમ્યો.
શું મને પણ એક ગ્લાસ લેમનેડ મળશે? થેન્ક યુ મેમ, પણ બધું લેમનેડ તો ખલાસ થઈ ગયું. અરે ના ગટ્ટુ, મેમ માટે મેં પહેલાથી જ એક ગ્લાસ બચાવીને રાખી દીધો તો. આ લો મેમ. થેન્ક યુ સો મચ ચિંકી, આ સાચે બહુ જ રિફ્રેશિંગ છે. મેમ, આજે આપણે બહુ બધા પૈસા ભેગા કર્યા છે, હવે આપણે વધારે પૈસા ડોનેટ કરી શકીશું. હા મેમ, અમે અમારા ટાર્ગેટથી વધારે પૈસા કલેક્ટ કર્યા છે. હા બેટા, તમે ત્રણેય બહુ જ સરસ કામ કર્યું છે. આખા ફેરમાં સૌથી વધારે અહીંયા જ લોકો આવ્યા છે. વેરી ગુડ. અને પછી ગટુ અને ચિંકી લેમનેડથી કમાયેલા પૈસા ડોનેટ કરે છે અને ખૂબ ખુશ થાય છે. મેંગો. રવિવારનો દિવસ હતો. ગટુ અને ચિંકી પોતાની ડ્રોઈંગ બુકમાં ડ્રોઈંગ કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. પપ્પા બારણું ખોલે છે. ગટુ ચિંકી એક્સાઇટેડ થઈને જોવા જાય છે કે કોણ આવ્યું છે. ત્યાં કુરિયર વાળો હતો અને પપ્પાના હાથમાં બે મોટા બોક્સિસ હતા. ગટુ ચિંકી, લાગે છે તમારી માસીએ તમારા માટે કંઈક મોકલ્યું છે. કુરિયર પર તેમનું નામ લખ્યું છે. વાહ પપ્પા, શું છે આ બંને બોક્સિસમાં? જલ્દીથી બતાવો ને કે માસી અમારા માટે શું મોકલ્યું છે. મને તો લાગે છે કે તેમાં બહુ બધી ચોકલેટ્સ હશે. ના ચિંકી, મને તો તેવું જરાય નથી લાગતું. અરે ઉભા રહો, હું આ બોક્સિસને ખોલીને જોઉં છું, પછી ખબર પડશે કે આમાં શું છે. જ્યારે પપ્પા બોક્સિસને ખોલીને જુએ છે ત્યારે બધા ખુશ થઈ જાય છે. એક બોક્સમાં ઘણી બધી કાચી કેરી હતી અને બીજા બોક્સમાં ઘણી બધી પાકી કેરી હતી. વાવ, આટલી બધી કેરીઓ! અરે વાહ, આ કાચી અને પાકી કેરીઓમાંથી તો કેટલી સરસ સુગંધ આવે છે. હા મમ્મી, આ તો એકદમ ફ્રેશ લાગી રહ્યા છે. ત્યાં જ પાકી કેરી જોઈને ગટ્ટુને કંઈક યાદ આવે છે અને તે ખુશીથી કૂદવા લાગે છે. અરે વાહ મમ્મી, તમને ખબર છે, આ પાકેલી કેરી જોઈને મને એક સરસ મજાનો આઈડિયા આવ્યો છે. તે શું ગટ્ટુ? ચિંકી, ભૂલી ગઈ શું? આવતીકાલે સ્કૂલમાં આપણે સમર્સ માટે હેલ્ધી અને રિફ્રેશિંગ ડ્રિંક બનાવીને લઈ જવાના છે, તે પણ કોઈ એક મેઇન ઇન્ગ્રેડિયન્ટને લઈને. અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુ, તો શું બનાવવાનું છે? હું આ પાકેલી કેરીઓમાંથી મેંગો શેક બનાવીશ. ચિંકી, મમ્મી તમે મને મેંગો શેક બનાવવાનું શીખવાડી દો ને. હા હા, જરૂર ગટ્ટુ બેટા, કેમ નહીં. ગટ્ટુ મમ્મી સાથે કિચનમાં જતો રહે છે અને મેંગો શેક બનાવવાનું શીખવા માંડે છે. પેલી બાજુ ચિંકી વિચારમાં પડે છે કે તે સમર ડ્રિંક હવે કોની પાસેથી કેવી રીતે બનાવશે. ચિંકીને હેરાન જોઈને પપ્પા પૂછે છે, ચિંકી શું થયું, શું વિચારે છે? પપ્પા, ગટ્ટુએ તો પાકેલી કેરીઓથી મેંગો શેક બનાવવાનું વિચારી લીધો છે, પણ હવે હું શું કરું? હવે તો ફક્ત કાચી કેરીઓ જ બાકી છે. હવે તેનાથી કોઈ સમર ડ્રિંક કેવી રીતે બને? અરે ચિંકી બેટા, તને ખબર નથી કે આ કાચી કેરી આપણા ઘણા કામની છે. માનું છું કે મેંગો શેક ખૂબ જ યમ્મી હોય છે, પણ તે ક્યારે કાચી કેરીનું આમપન્ના પીધું છે? શું આમપન્ના? ના તો પપ્પા, તે કેવી રીતે બને? બેટા, જ્યારે હું અને તારી માસી નાના હતા અને ગામડે રહેતા હતા, ત્યારે મારી મમ્મી એટલે કે તમારી દાદી અમારા માટે ગરમીમાં ઠંડુ ઠંડુ આમપન્ના બનાવતી હતી અને તે ખૂબ જ રિફ્રેશિંગ અને યમી હોય છે. એ તો એ, તે ખૂબ જ હેલ્ધી હોય છે બેટા. સાચું પપ્પા? તો શું તમને તે બનાવતા આવડે છે? હા ચિંકી, આ તારી દાદીની સિક્રેટ રેસીપી છે અને આ ખાલી મને જ ખબર છે. હું તને શીખવાડી દઈશ, કાલે તું એ જ લઈને જજે. ઓકે પપ્પા, તો મારી ડ્રિંક ક્લાસમાં સૌથી યુનિક હશે. પછી શું હતું? જેવું મમ્મી ગટુને મેંગો શેક બનાવવાનું શીખવાડી દે છે અને કિચન ખાલી થાય છે, પપ્પા અને ચિંકી આવે છે અને દાદીના આમ પન્નાની સિક્રેટ રેસીપી ચિંકીને શીખવાડે છે. જો ચિંકી, સૌથી પહેલા કેરીને આપણે ઉકાળીશું. જ્યારે તે ઉકળી જાય પછી તેના છોતરા અને પલ્પ અલગ કાઢી લઈશું. અચ્છા, પછી પપ્પા? પછી આપણે આ પલ્પમાં લાલ મરચાનો પાવડર, મીઠું, કાળું મીઠું, ફુદીનો અને સાકર નાખીને બ્લેન્ડ કરીશું. શું, ખાંડ અને મીઠું એક સાથે? આ તો મેં પહેલી વાર સાંભળ્યું છે. હા ચિંકી બેટા, જો પછી આ સરસ રીતે બ્લેન્ડ થઈ જાય પછી આપણે તેમાં પાણી ઉમેરીશું. આપણું આમ પન્ના તૈયાર. બસ, પછી તેમાં બરફ નાખીશું. અરે વાહ પપ્પા, આ તો સરસ છે.
શું હું તેને પીને જોઉં? હા હા, ચોક્કસ, કેમ નહીં. આ તો ખૂબ ટેસ્ટી છે અને રિફ્રેશિંગ પણ. સાચે આ તો ખૂબ સરસ બન્યું છે. હા ચિંકી બેટા, હવે દાદીની સિક્રેટ રેસિપી તને પણ ખબર પડી ગઈ. હા પપ્પા, હવે હું આવતીકાલે પણ આજ બનાવીને લઈ જઈશ. મને પૂરો વિશ્વાસ છે કે સ્કૂલમાં પણ આ બધાને બહુ જ ગમશે. બીજા દિવસે ગટુ ચિંગીની ક્લાસમાં બધા બાળકો સમર ડ્રિંક્સ બનાવીને લાવે છે. કોઈએ રૂઅફઝા બનાવ્યું હતું તો કોઈએ લીંબુ પાણી. ઘણા બાળકોએ તો મિલ્કશેક પણ બનાવ્યું હતું. પણ બધાને ચિંકીની આમ પન્નાવાળી ડ્રિંક્સ ખૂબ જ પસંદ આવે છે. આ ડ્રિંક ક્લાસમાં કોઈએ નહોતી બનાવી અને બધાને ખૂબ જ પસંદ આવી. ચિંકી, સાચું કહું ને તો મને તો ખબર જ નહોતી કે કાચી કેરીથી આટલી સરસ અને રિફ્રેશિંગ ડ્રિંક બની શકે છે. હા ગટી, અને આ બહુ હેલ્ધી પણ છે અને ગરમીમાં પીવાથી આપણને ખૂબ જ ફાયદો પણ થાય છે. અને ગટ્ટુનો મેંગો શેક તો ખૂબ જ વધારે યમ્મી છે. પીને ખૂબ જ મજા આવી ગઈ મિત્રો. થેન્ક યુ હરી, આ બધું મારી દાદીની સિક્રેટ રેસિપીનો કમાલ છે. બધા બાળકો એકબીજાની બનાવેલી સમર ડ્રિંક્સ પીવે છે અને ખૂબ એન્જોય કરે છે. પછી ઘરે આવીને ચિંકી અને પપ્પા બધા માટે આમ પન્ના બનાવે છે અને બધા એન્જોય કરે છે. ફળ, શાકભાજી અને પીઝા બર્ગર. ઘણા સમય પહેલા એક શહેરમાં એક પરિવાર રહેતો હતો. પરિવારમાં દાદા દાદી અને મમ્મી પપ્પાની સાથે સાથે 8 સાલનો હિમાંશુ અને 7 વર્ષની હિમાની રહેતા હતા. બંનેને બહારનું ખાવાનું ખૂબ જ પસંદ હતું, એટલા માટે એ લોકો પીઝા બર્ગર તો ખૂબ જ શોખથી ખાતા હતા, પરંતુ લીલા શાકભાજી અને ફળો ખાવા માટે ના પાડતા હતા. નહીં, અમને શાકભાજી અને ફળ નથી ગમતું, અમને બસ પીઝા ને બર્ગર ભાવે છે. પણ બાળકો, જો તમે ફળ અને શાકભાજી નહીં ખાઓ તો તમારી આંખો ખરાબ થઈ જશે અને તમને આ નાનકડી ઉંમરમાં જ ચશ્મા આવી જશે. પરંતુ તેઓ ક્યારે પોતાની મમ્મીની વાત નહોતા માનતા. ના, અમને શાકભાજી અને ફળ નથી ગમતું. એક દિવસ મમ્મીએ બંનેને એકલામાં પ્રેમથી સમજાવ્યું. લીલા શાકભાજી અને ફળ ખાવાથી આપણી આંખો સારી રહે છે અને જો તમારી આંખો ખરાબ થઈ ગઈ તો તમારે ચશ્મા પહેરીને ફરવું પડશે. મમ્મીના પ્રેમથી સમજાવવા પર હિમાની મમ્મીની વાત માની ગઈ. ઠીક છે મમ્મી, હું આજથી રોજ લીલા શાકભાજી અને ફળ ખાઈશ. પરંતુ હિમાંશુ મમ્મીની વાત ના માન્યો. ના મમ્મી, પીઝા બર્ગર જ સારું લાગે છે એટલે હું એ જ ખાઈશ. હવે મમ્મીએ હિમાંશુને સમજાવવાનું બંધ કરી દીધું. આવી જ રીતે ઘણા દિવસો વીતી ગયા. હિમાની દરરોજ લીલા શાકભાજી અને ફળ ખાવા લાગી અને હિમાંશુ પહેલાની જેમ જ પીઝા બર્ગર ખાતો રહ્યો. એક દિવસ સ્કૂલમાં હિમાંશુની ટીચરે એને કહ્યું, હિમાંશુ, બ્લેકબોર્ડ પર લખેલા સવાલનો જવાબ દો. પરંતુ જ્યારે હિમાંશુએ બોર્ડ પર જોયું ત્યારે એને બધું જ ધૂંધળું ધૂંધળું દેખાવા લાગ્યું. એણે આંખો છોડીને ફરીથી જોયું, પરંતુ તો પણ બધું જ ધૂંધળું દેખાયું. હિમાંશુના જવાબ ના આપવા પર ટીચરે એને ગુસ્સાથી કહ્યું, હિમાંશુ, તને આટલા સહેલા સવાલનો જવાબ પણ નથી આવતું. ઉભો રે, હમણાં તારા મમ્મી પપ્પાને સ્કૂલે બોલાવું છું. આ કહીને ટીચર ક્લાસરૂમથી ચાલ્યા ગયા. થોડા સમય બાદ ટીચરના ફોન કરવા પર હિમાંશુના મમ્મી પપ્પા સ્કૂલ પર આવ્યા. મેં હિમાંશુને મેથનું બહુ જ સિમ્પલ ક્વેશ્ચન પૂછેલું, પણ હિમાંશુને આટલું પણ ના આવ્યું કે 2+2 કેટલા હોય છે. શું હિમાંશુ, તને આટલા સહેલા સવાલનો જવાબ પણ નથી ખબર? લાગે છે તું આજકાલ સારી રીતે ભણી નથી રહ્યો. ના મમ્મી, મને ખબર છે 2+2 4 હોય છે. તો પછી તે ટીચરને જવાબ કેમ ના આપ્યો? એના માટે કે મને બ્લેકબોર્ડ પર લખેલો સવાલ દેખાઈ ના દયું. મેં તને કહ્યું હતું ને કે લીલા શાકભાજી અને ફળ ખાતો જા, જો તારી આંખો ખરાબ થઈ ગઈ ને. જો તું હિમાનીની જેમ મારી વાત માનતે તો તારી આંખો પણ સારી રહેતે. સોરી મમ્મી, હું આજથી રોજ શાકભાજી અને ફળ ખાઈશ. હિમાંશુને આમ રડતા જોઈને મમ્મી સમજી ગયા કે હિમાંશુને પોતાની ભૂલનો પછતાવો થઈ રહ્યો છે. એણે હિમાંશુને ચૂપ કરાવતા કહ્યું, ઠીક છે હિમાંશુ, જે થઈ ગયું એ થઈ ગયું, પણ જો તું રોજ લીલા શાકભાજી અને ફળ ખાઈશ તો થઈ શકે છે કે તારી આંખો ફરીથી સારી થઈ જાય. અને ત્યાં સુધી ચાલ હું તને ચશ્મો લગાડી આપું.
મમ્મી પપ્પાના આમ કહેવા પર હિમાંશુએ રડવાનું બંધ કરી દીધું અને પપ્પાએ હિમાંશુને જોવાના ચશ્મા બનાવી આપ્યા. આમ જ લીલા શાકભાજી અને ફળ ખાવાથી હિમાનીની આંખો સ્વસ્થ રહી અને લીલા શાકભાજી ન ખાવાને કારણે હિમાંશુએ ચશ્મા પહેરવા પડ્યા. ચોકલેટનું ઝાડ. ઘણા સમય પહેલા એક શહેરમાં એક ખૂબ જ મોટું ઘર હતું. તે ઘરમાં ચિંકી તેમના મમ્મી પપ્પા સાથે રહેતી હતી. તેમના ઘરમાં શાંતિબાઈ નામની એક નોકરાણી કામ કરતી હતી. એક દિવસ ચિંકીના પપ્પા સાંજે ઘરે આવ્યા અને ચિંકીને કહેવા લાગ્યા, ચિંકી આવતા અઠવાડિયે તારો બર્થડે છે, તો બોલ તને આ વર્ષે તારા બર્થડે પર શું જોઈએ છે? પપ્પા, ગિફ્ટ તો તમે મને દર વર્ષે આપો છો, પણ આ વખતે હું તમારા પાસેથી એકદમ અલગ ગિફ્ટ લેવાની છું. તો બતાવ, આ વર્ષે તારે શું જોઈએ છે? આ વર્ષે મારા બર્થડે પર હું મારા બધા જ ફ્રેન્ડ્સને એક બહુ જ મોટી પાર્ટી દેવા માંગુ છું. બસ આટલી જ વાત? ઠીક છે, હું તારા માટે એક મોટી પાર્ટી અરેન્જ કરી દઈશ. ચિંકીની મમ્મીએ પણ શાંતિબાઈને કહ્યું, કાલે અમારા ઘરે ચિંકીની બર્થડે પાર્ટીની ઉજવણી છે, તું પણ તારા બાળકોને પાર્ટીમાં જરૂરથી લાવજે, એમને બહુ જ સારું લાગશે. સાંજે ઘરનું બધું જ કામ પૂરું કરીને શાંતિબાઈ તેના ઘરે પાછી ગઈ. ઘરે પહોંચીને શાંતિબાઈએ એમના દીકરાને કહ્યું, ગટ્ટુ, કાલે ચિંકીની બર્થડે છે, એટલા માટે માલકીને તને પણ પાર્ટી માટે બોલાવ્યો છે. બીજા દિવસે સાંજ થતા જ ગટ્ટુ શાંતિબાઈની સાથે ચિંકીના બર્થડે પાર્ટીમાં આવી ગયો. આટલી મોટી પાર્ટી જોઈને ગટ્ટુ ખૂબ જ ખુશ થઈ ગયો. એટલી મોટી પાર્ટી તો મેં આજ સુધી નથી જોઈ. એના પછી ચિંકીએ કેક કાપી અને બધાએ ખૂબ જ ધરાઈને કેક ખાધી. ગટ્ટુ પણ કેક ખાઈને અને કોલ્ડ ડ્રિંક પીને ખૂબ જ ખુશ હતો. પછી જ્યારે પાર્ટી ખતમ થઈ ત્યારે ચિંકીએ રિટર્ન ગિફ્ટમાં બધાને એક એક ચોકલેટ આપી. ગટ્ટુ, મારા પાર્ટીમાં આવવા માટે બહુ બહુ થેન્ક યુ. થેન્ક યુ ચિંકી, તારી પાર્ટી બહુ જ સરસ હતી અને કેક અને કોલ્ડ ડ્રિંક પણ બહુ જ સ્વાદિષ્ટ હતા. પછી ગટ્ટુ ચોકલેટને જોઈને વિચારવા લાગ્યો, આજે તો મેં ઘણું બધું ખાઈ લીધું છે, તો ચોકલેટ હવે હું કાલે ખાઈશ. અને ગટ્ટુ શાંતિબાઈની સાથે પોતાના ઘરે આવી ગયો. બીજા દિવસે સ્કૂલથી પાછી ફરતી વખતે તેને પેલી ચોકલેટની યાદ આવી. ચાલો હવે ચોકલેટ ખાઈએ. પણ જ્યારે ગટ્ટુએ એ ચોકલેટનો બાઈટ લીધો ત્યારે તેને એ ચોકલેટ ખૂબ જ વધારે સ્વાદિષ્ટ લાગી. આ ચોકલેટ તો કાલે રાતવાળી કેક કરતા પણ વધારે સ્વાદિષ્ટ છે. પણ જો હું કંઈ આજે જ ખાઈ લઉં તો હું કાલે શું ખાઈશ? ના ના, હું આને બધી એક સાથે નહીં ખાઉં, પણ હું આને રોજ થોડી થોડી કરીને ખાઈશ. અને પછી તેણે બાકી ચોકલેટને સંભાળીને રાખી દીધી. હવે તે રોજ એમાંથી થોડી થોડી ચોકલેટ ખાવા લાગ્યો. કાશ આ ચોકલેટ કોઈ દિવસ પૂરી જ ના થાય. આવી જ રીતે થોડા દિવસ વીતી ગયા. હવે ગટ્ટુની પાસે થોડી ચોકલેટ બાકી રહી ગઈ હતી. આ વિચારીને ગટ્ટુ ખૂબ જ ઉદાસ થઈ ગયો. એવા ઉદાસ મનથી બીજા દિવસે જ્યારે તે સ્કૂલથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે રસ્તાની બાજુમાં એક જાંબુનું ઝાડ જોયું. ઝાડ જોઈને તેણે વિચાર્યું, હું પણ જાંબુની જેમ ચોકલેટનો ઝાડ ઉગાડી શકું છું. બસ મારે બાકી બચી ચોકલેટને જમીનમાં દાટીને એની ઉપર પાણી જ નાખવાનું રહેશે. આમ વિચારીને તે જલ્દીથી પોતાના ઘરે ગયો અને બાકી બચી ચોકલેટ અને એક બોટલ પાણી લઈને પેલા જાંબુના ઝાડ પાસે આવી ગયો. ત્યાં તેણે એક નાનો ખાડો ખોદ્યો અને ચોકલેટ એમાં રાખીને એમાં પાણી નાખી દીધું. હવે મારું પણ ચોકલેટનું ઝાડ હશે અને હું પણ રોજ પેટ ભરીને ચોકલેટ ખાઈશ. તે જ સમયે એક ઘરડો માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ગટ્ટુને આમ હસતા જોઈને તે ગટ્ટુ પાસે આવ્યો. શું થયું? તું આમ એકલો ઉભો ઉભો હસી કેમ રહ્યો છે? અંકલ, હું મારા ઝાડનું વિચારીને ખુશ થઈ રહ્યો છું. તારું ઝાડ?
આ જાંબુનું ઝાડ તારું છે? ના, જાંબુનું નહીં. મેં અહીં જમીનમાં થોડી ચોકલેટ દાટી છે. હવે મારું ચોકલેટનું ઝાડ ઉગશે. શું? હા અંકલ. હું ખુશ નથી થઈ રહ્યો, પણ તારી મૂર્ખાઈ પર હસી રહ્યો છું. શું મતલબ? મતલબ એ કે આ ઝાડની જેમ ચોકલેટનું ઝાડ ના ઉગે અને તે લાલચમાં આવીને તારી બાકીની ચોકલેટ પણ બરબાદ કરી નાખી. આ સાંભળીને ગટ્ટુ સમજી ગયો કે તેણે કેટલી મોટી ભૂલ કરી નાખી છે. આ મેં શું કર્યું? લાલચમાં આવીને મેં બાકી બચી ચોકલેટ પણ બરબાદ કરી નાખી. ઇન્ડિયન ફૂડ વર્સિસ ચાઇનીઝ ફૂડ. ગટ્ટુ અને ચિંકીને આમ તો બધી વસ્તુઓ પસંદ હતી, જેમ કે રમવાનું, કૂદવાનું, નાચવાનું, ગાવાનું અને ફરવાનું, નવી નવી જગ્યાઓ જોવાનું અને ઘણું બધું. બંને બાળકો એટલા પ્યારા અને ચંચળ હતા કે તેમની ફેવરિટ વસ્તુઓ પણ જલ્દી બદલાઈ જતી. જેમ કે જ્યારે એકવાર સ્કૂલમાં લંચ બ્રેક પડ્યો ત્યારે બધા બાળકો ટિફિન ખોલીને ખાવા માટે તૈયાર થઈ ગયા. નિલેશ, ભૂષણ, બંટી અને આપણા પ્યારા ગટ્ટુ ચિંકી બધાએ પોતપોતાનું ટિફિન એક પછી એક ખોલ્યું. આજે હું લંચમાં લાવ્યો છું મંચુરિયન. વાવ, ઇટ્સ સો યમી. અને તું શું લાવ્યો છે ભૂષણ? મારા ટિફિનમાં છે આજે નૂડલ્સ. બધાના ટિફિનમાં ચાઇનીઝ ફૂડ જોવા મળતું હતું, પણ હજુ પણ ગટ્ટુ અને ચિંકીનું ટિફિન ખુલવાનું બાકી હતું ત્યારે નિલેશે એક્સાઇટ થઈને કહ્યું, અરે ગટ્ટુ અને ચિંકી, તમે પણ તમારું ટિફિન ખોલો. આજે ખાવામાં શું ખાસ છે જોઈએ તો ખરા. હા હા, રોજ તારા ટિફિનમાં કંઈક હટકે હોય છે. હા, બટ્ટીનું આમ કહેતા જ બધા ગટ્ટુ અને ચિંકી તરફ જોવા લાગ્યા. પણ કદાચ ગટ્ટુ અને ચિંકીને પહેલાથી જ ટિફિનમાં શું છે ખબર હતી, તેથી તેમના મોઢા પર કંઈ જ એક્સાઇટમેન્ટ ન હતું. બંને એક સાથે ટિફિન ખોલ્યું અને એક સાથે જવાબ આપ્યો, ઓફો, બટાકાનું શાક અને રોટલી અને ગાજરના કેટલાક ટુકડા. પછી હસવાનું ચાલ્યું. ગટ્ટુ અને ચિંકી તેમના બાકી મિત્રો સાથે ખૂબ જ હસ્યા. ગટ્ટુ અને ચિંકી, તમારે મંચુરિયન ખાવું છે તો આમાંથી ખાઓ. અને હા, નૂડલ્સ પણ છે, બહુ ટેસ્ટી લાગે છે. બધાએ મળીને નિલેશ અને ભૂષણ તેમના ટિફિનમાં જે ચાઇનીઝ ખાવાનું હતું તેને જ ખાવાનું પસંદ કર્યું. જોત જોતામાં બધું ચાઇનીઝ ફૂડ સફાચટ થઈ ગયું અને ગટ્ટુ ચિંકીનું ટિફિન જેમાં બટાકાનું શાક હતું તેને તો કોઈએ હાથ સુધા ન લગાડ્યો. ઘરેથી લાવેલું ટિફિન ગટ્ટુ અને ચિંકી એવું ને એવું જ પાછું લઈ આવ્યા. મમ્મીએ જ્યારે ટિફિન ચેક કર્યું ત્યારે બટાકાનું શાક અને રોટલી એવું ને એવું જ પડ્યું હતું, ખાધું જ ન હતું, કશું જ ના ખાધું. આ જોઈને મમ્મીએ ગટ્ટુ અને ચિંકીને અવાજ લગાવ્યો, ગટ્ટુ ચિંકી, બેટા જરા અહીંયા આવો. ગટ્ટુ ચિંકી દોડતા દોડતા ત્યાં આવ્યા અને જ્યારે મમ્મીના હાથમાં ટિફિન જોયું ત્યારે તેઓ સમજી ગયા કે મમ્મી હવે વઢશે. ગટ્ટુ ચિંકી, તમે આજે સ્કૂલમાં ખાધું નહીં, ટિફિનમાં તો બધું એવું જ છે. એ મમ્મી, અમે ભૂલી ગયા, ચલ ચિંકી. ગટ્ટુ અને ચિંકી બહાર ભાગવા લાગ્યા અને જ્યારે મમ્મીએ પૂછ્યું ત્યારે ચિંકીએ ભાગતા ભાગતા જ જવાબ આપ્યો, અરે ક્યાં જઈ રહ્યા છો હવે? રમવા જઈએ છીએ મમ્મી, ગ્રાઉન્ડ પર. પણ ખાવાનું ખાઈ લીધું તું મમ્મી. એ પહેલા કે મમ્મી કઈ પૂછે તે બંને નીકળી ગયા હતા. આ રીતે ગટ્ટુ અને ચિંકી મમ્મીના વઢવાથી બચી ગયા. બીજા દિવસે ફરી સ્કૂલમાં લંચ બ્રેક વખતે બધા ભેગા થઈ ગયા અને આજે ગટ્ટુ અને ચિંકીને છોડીને બધા કંઈક ને કંઈક ચાઇનીઝ ફૂડ લાવ્યા હતા. પણ આ વખતે ગટ્ટુ અને ચિંકી બંને પોતાનું ટિફિન નીકાળ્યું નહીં, કારણ કે તેમને ખબર હતી કે આજે પણ કોઈ હેલ્ધી શાક હશે. આજથી મારી ફેવરિટ વસ્તુઓની લિસ્ટમાં ચાઇનીઝ ફૂડ પણ મેં એડ કરી દીધો છે. હા, મને પણ મંચુરિયન બહુ જ ગમે છે અને આ નૂડલ્સ તો બહુ ટેસ્ટી હતું. જે એકવાર ચાઇનીઝ ફૂડ ટેસ્ટ કરે છે ને, તેના માટે હંમેશા તે ફેવરિટ ફૂડ બની જાય છે. આજે પણ બધાએ મળીને નિલેશ અને ભૂષણના ટિફિનમાં આવેલી ચાઇનીઝ વસ્તુઓ જ ખાધી. આજે તો બંટી પણ નૂડલ્સ લાવ્યો હતો. ઘરે જતી વખતે ગટ્ટુ અને ચિંકી વાતો કરતા હતા કે તેમને પણ હવે ચાઇનીઝ ખાવાનું ખાવું છે, પણ તે મમ્મીને કેવી રીતે કહે કે અમને ટિફિનમાં ચાઇનીઝ બનાવીને આપે? આ એક મોટો પ્રશ્ન થઈ ગયો હતો. ચિંકી, મને પેલું મંચુરિયન ખૂબ જ ગમ્યું,
મારે પેટ ભરીને ચાઇનીઝ ખાવું છે. મને પણ નૂડલ્સ બહુ જ ગમ્યા, પણ મમ્મી આપણને ટિફિનમાં આ બધું નહીં આપે. આઈડિયા, આપણે મમ્મીને કહીએ કે કોઈ ચાઇનીઝ ફૂડ વાળી હોટલમાં જઈએ, જેથી આપણે પેટ ભરીને નૂડલ્સ અને મંચુરિયન ખાઈ શકીએ. ગટુ ચિંકીના ઘરે જતાં જ મમ્મીએ તેમને રોક્યા અને કહ્યું, આજે ટિફિન ખાધું કે નહીં બતાવો તો. મમ્મી બંનેનું ટિફિન ખોલીને જુએ છે તો આજે પણ એવું જ ટિફિન હતું. તમે ખાવાનું કેમ નથી ખાતા? ત્યારે ચિંકી કહે છે કે તે બધા મિત્રો મળીને એક સાથે ખાવાનું ખાય છે અને તેમના ટિફિનમાં જ ગટુ ચિંકીનું ખાવાનું થઈ જાય છે અને પછી ચિંકી મમ્મીને હોટલમાં જવાની વાત કરે છે. મમ્મી, મારે અને ગટુની ચાઇનીઝ ફૂડ ખાવું છે. શું કાલે આપણે હોટેલ જઈએ જ્યાં ભરપેટ ચાઇનીઝ ફૂડ ખાઈ શકીએ? હા મમ્મી, મારું તો નૂડલ્સ ફેવરેટ છે, મારે તે ખાવું છે. ના ના બાળકો, તે આપણા માટે હેલ્ધી નથી. આપણું ઇન્ડિયન ફૂડ ખૂબ હેલ્ધી છે. તમે આ ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મમ્મીની ના પાડવા છતાં પણ ગટુ ચિંકી સાંભળતા જ નથી અને પછી મમ્મી રાજી થઈ જાય છે અને ગટુ ચિંકી પણ ખુશ થઈ જાય છે. પણ ફક્ત એક જ વાર હું તમને ચાઇનીઝ ખવડાવવા લઈ જઉં છું. ત્યાં જ તેમનો ઘરનો ડોરબેલ વાગે છે. ગટુ દરવાજો ખોલે છે અને જુએ છે કે તેમની માસી ઘણી બધી ગિફ્ટ લઈને આવી છે. જુઓ બાળકો, હું તમારા માટે ઘણી બધી ખાવાની વસ્તુ લાવી છું. ના દીદી, ગટુ ચિંકીને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તે શુદ્ધ ઘીથી બનેલા લાડુ, બરફી તે બધું નથી ખાતા. અચ્છા ઠીક છે, હું કેટલીક સરસ વસ્તુઓ બનાવી આપું છું તમારા માટે. માસીએ મમ્મીની મદદ લઈને પનીરની એટલી બધી આઈટમો બનાવી કે ગટુ ચિંકી દોડતા આવ્યા અને ખાવા પર તૂટી પડ્યા અને ચાઇનીઝ ફૂડ તો જાણે ભૂલી જ ગયા. ત્યાર પછી માસીએ ખૂબ સરસ ફ્રૂટ સલાડ બનાવ્યો, પરાઠા પણ બનાવ્યા અને ઘણી બધી એવી વસ્તુઓ બનાવી જે પણ ખૂબ જ સ્વાદિષ્ટ હતી. બાળકો, સૌથી સારું અને સ્વાસ્થ્ય માટે જરૂરી જો કંઈ છે તો તે આપણું ઇન્ડિયન ફૂડ છે. ચાઇનીઝ ફૂડ થોડા સમય માટે ટેસ્ટી લાગશે, પણ તેનાથી આપણા શરીરને નુકસાન પણ પહોંચી શકે છે. ત્યાં જ ઘરના ફોનની રિંગ વાગે છે અને મમ્મી તેને ઉઠાવે છે. ફોન પર ભૂષણની મમ્મી વાત કરતી હતી. વાત કર્યા પછી મમ્મી માસી ગટુ અને ચિંકી પાસે આવે છે અને કહે છે, ગટુ ચિંકી, તમારો મિત્ર છે ને ભૂષણ, તેની મમ્મીનો કોલ આવ્યો તો મને. ભૂષણને પેટમાં ખૂબ દુખાય છે, તે પણ 2-3 દિવસથી ચાઇનીઝ ફૂડ જ ખાઈ રહ્યો હતો. હવે સમજ્યા કે કેવી રીતે આપણું ઇન્ડિયન ફૂડ બેસ્ટ છે. ગટુ ચિંકી વિચારમાં પડી જાય છે કે ચાઇનીઝ ફૂડ ખાઈએ કે ના ખાઈએ. બીજા દિવસે માસીની સાથે બધા હોટલમાં ગયા હતા. આજે માસીને મમ્મી તરફથી પાર્ટી હતી. ગટુ ચિંકી પણ સાથે આવ્યા હતા. ગટુ ચિંકી, ચલો બતાવો બેટા, તમને શું ખાવું છે? મંચુરિયન કે નૂડલ્સ, કઈ ખાવું છે? ગટુ ચિંકી થોડી વાર વિચારવા લાગ્યા અને પછી બંનેએ કહ્યું, ના મમ્મી, અમારે ચાઇનીઝ નથી ખાવું. અમારે ઇન્ડિયન ફૂડ જ ખાવું છે, જે એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પછી શું? ત્યાર પછી બધાએ તે હોટલમાં ઇન્ડિયન ફૂડ એન્જોય કર્યું. શિયાળાનું મજેદાર ખાવાનું. આજે ગટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા, કારણ કે તે બંને મમ્મી સાથે વેકેશનમાં પોતાની નાનીને ઘરે જવાના હતા. ચલો ગટુ અને ચિંકી, જલ્દીથી કારમાં બેસો, નહીં તો લેટ પડી જઈશું. ટ્રેનનો ટાઈમ થઈ રહ્યો છે. મમ્મીને કહો ઘર જલ્દીથી લોક કરે. ઓકે પાપા. બધા નાનીના ઘરે જવા નીકળી પડે છે. તો ગટુ અને ચિંકી, તમે એક્સાઇટેડ છો ને? અરે પાપા, અમે તો ખૂબ જ વધારે એક્સાઇટેડ છીએ. આપણે તો કેટલા દિવસો પછી નાનીના ઘરે જઈએ છીએ, મજા આવશે. પણ પપ્પા, તમે આવત ને તો વધારે મજા આવત. હા બાળકો, એ તો છે, પણ શું કરું, મને ઓફિસમાંથી રજા જ નથી મળતી ને. પણ તમે મમ્મી અને નાની સાથે ખૂબ મજા કરજો. ઓકે ઓકે પપ્પા. પપ્પા બધાને સ્ટેશને ડ્રોપ કરીને જતા રહે છે. ગટુ ચિંકી ઘણા દિવસે ટ્રેનમાં બેઠા હતા, તેથી તેમની એક્સાઇટમેન્ટ ખૂબ જ વધારે હતી. બાળકો, આરામથી બેસો, બસ થોડા જ કલાકોમાં આપણે નાનીના ઘરે પહોંચી જઈશું. મમ્મી, નાનીએ ફોન પર બતાવ્યું હતું કે ત્યાં ખૂબ જ ઠંડી પડે છે. તમે અમારા ગરમ કપડાં તો લીધા છે ને? હા હા ગટુ, મેં બધું જ મૂકી લીધું છે. સાંજે ગટુ ચિંકી અને મમ્મી નાનીના ઘરે પહોંચી જાય છે અને તેમના મામા તેમને સ્ટેશને લેવા આવે છે. નમસ્તે મામાજી. નમસ્તે બાળકો, કેમ છો? અને તું કેમ છે મારી પ્યારી બહેન? અમે બધા ખૂબ સરસ છે ભાઈ, તમે કેમ છો? અને મમ્મી કેમ છે? હું પણ મજામાં છું અને મમ્મી તમારી આતુરતાથી રાહ જુએ છે. ચલો આપણે જલ્દી ઘરે જઈએ. પછી બધા મામા સાથે નાનીના ઘરે પહોંચે છે.
આવી ગયા મારા પ્રિય બાળકો. નાનીજી! ગટુ ચિંકી દોડીને જાય છે અને નાનીને ભેટી પડે છે. ઓહો, હા હા, કેટલા દિવસો પછી આવ્યા છો તમે, કેટલા મોટા થઈ ગયા છો તમે. નાની નાની, ખૂબ જોરથી ભૂખ લાગી છે, તમે અમારા માટે શું બનાવ્યું છે? અરે ગટુ ચિંકી, મેં તમારા માટે બહુ બધું ખાવાનું બનાવ્યું છે, પણ સૌથી પહેલા હું તમને ખવડાવીશ ગાજરનો હલવો. ગાજરનો હલવો? યે! અરે બાળકો, લાવ હું તમને પીરસી આપું છું. મમ્મી, મને અહીંયા ઠંડી લાગી રહી છે, તમે મને મારું સ્વેટર આપી દો. હા મમ્મી, મને પણ. હા હા બાળકો, અહીંયા વાતાવરણ ખૂબ ઠંડુ હોય. આલો, બધા માટે ગરમ ગરમ ગાજરનો હલવો. ગાજરના હલવાની મીઠી મીઠી સુગંધ આખા ઓરડામાં ફેલાય છે. વાવ, એને જોતા જ મોઢામાં પાણી આવે છે. લાવ લાવ નાનીજી. આલે ગટુ, આલે. બધા નાનીનો ટેસ્ટી ગાજરનો હલવો એન્જોય કરે છે. વાવ, આ કેટલું ટેસ્ટી છે નાનીજી. હું તો બે વાટકી ખાઈશ નાનીજી. બિલકુલ બિલકુલ બાળકો, જેટલી ઈચ્છા થાય તેટલું ખાઓ તમે. તમે તમારી નાનીના ઘરે આટલા ટાઈમ પછી આવ્યા છો, હું તમને બહુ જ બધી ડિશિસ બનાવીને ખવડાવીશ. ઓ વાવ, બીજી કઈ ડિશિસ બનાવશો તમે નાનીજી? બાળકો, શિયાળામાં અહીંયા બહુ જ બધી સરસ સરસ વસ્તુઓ બને છે, જેમ કે મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી, સરસોનો સાગ અને બાજરીનો રોટલો, દાળની કચોરી પણ. અરે બસ બસ નાની, હવે ના કહો, નહીં તો તમારે અત્યારે જ આ બધી ડિશિસ બનાવવી પડશે. ચિંતા ના કરીશ ગટુ, હું તારા માટે નાની જોડે મળીને બધી જ ડિશિસ બનાવીશ. તમે બંને તમારા વેકેશનને ખૂબ એન્જોય કરો, વિન્ટર સ્પેશિયલ ફૂડની સાથે. ગટુ ચિંકી મમ્મીની વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને બધા ડિનર કરીને સૂઈ જાય છે. હું તો આજે નાનીજીની સાથે જ સૂઈશ. હા, હું પણ. નાની, તમે અમને વાર્તાઓ સંભળાવશો ને? હા હા બાળકો, કેમ નહીં, આવો આવો. ગટુ ચિંકી નાનીની વાત સાંભળતા સાંભળતા સૂઈ જાય છે. સવારે સવારે ગટુ જાગે છે ત્યારે તેને ઘરમાં ખૂબ જ સુંદર સુગંધ આવે છે. ચિંકી ઉઠ, જો ને કેટલી સરસ સુગંધ આવે છે, લાગે છે નાસ્તામાં ખૂબ જ મજેદાર વસ્તુ બની છે આજે. અરે સુવા દેને ગટુ. સારું ચિંકી, તું તો ઊંઘતી રહે, હું તો જાઉં છું ટેસ્ટી નાસ્તો કરવા. નાસ્તાની વાત સાંભળીને ચિંકી પણ જાગી જાય છે અને બંને દોડીને કિચનમાં જાય છે. મમ્મી અને નાની મળીને નાસ્તો બનાવતા હોય છે. વાહ, શું સુગંધ છે, શું બનાવ્યું છે નાની? મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી. અરે વાહ, આ તો બહુ જ ટેસ્ટી લાગી રહ્યા છે. હા તો જાઓ, જલ્દી બ્રશ કરીને આવો અને પછી નાસ્તો એન્જોય કરો. બંને દોડીને જાય છે અને બ્રશ કરવા લાગે છે. આવી જાઓ બાળકો, નાસ્તો ટેબલ ઉપર મૂકી દીધો છે. વાવ નાની, શું સ્વાદ છે પરાઠાનો. સાચે મજા આવી ગઈ, અને પરાઠાની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ સરસ છે. સારી રીતે ખાઓ બાળકો, પેટની સાથે સાથે મન ભરીને પણ ખાઓ. ત્યાં જ ગટુ ચિંકીના મામા આવી જાય છે. ઓહો, નાસ્તો થઈ રહ્યો છે. ખાલી નાસ્તો નહીં, પણ ખૂબ જ ટેસ્ટી નાસ્તો થઈ રહ્યો છે મામાજી, આવો તમે પણ ખાઓ. ના ના ના, તમે ખાઓ, મેં તો ખાઈ લીધો, અને જુઓ હું તમારા માટે એક સ્પેશિયલ વસ્તુ લાવ્યો છું. ગટુ ચિંકી ઉછળી ઉછળીને મામાની બેગ જોવા માંડે છે. ઓ એમ, શું છે શું છે, બતાવો ને. આ રહ્યું મલાઈ માખણ. મલાઈ માખણ? આ શું હોય છે? અરે ગટુ ચિંકી, આ અહિયાની ખૂબ જ ફેમસ ડિશ છે, જે ફક્ત શિયાળામાં આવે છે. હા, આલો ટ્રાય કરીને જુઓ. અરે વાહ, આ તો ખૂબ જ ટેસ્ટી છે. આ તો મોઢામાં મુકતા જ ઓગળી ગયું, કેટલું મીઠું છે. જોયું, આવ્યું ને પસંદ? હા મામાજી, બહુ પસંદ આવ્યું. અને આમ ટેસ્ટી ટેસ્ટી ખાવાનું ખાધા પછી
ગટ્ટો અને ચિંકી મામા સાથે વાતો કરે છે અને તેમની સાથે રમે પણ છે. ચાલો બાળકો આવી જાઓ, લંચનો ટાઈમ થઈ ગયો છે. વાવ, હું તો ખૂબ જ એક્સાઇટેડ છું એ જાણવા માટે કે હવે લંચમાં કઈ ટેસ્ટી વસ્તુ હશે. હા ગટ્ટો, હું પણ. બાળકો, તમારા માટે મેં બાજરીનો રોટલો અને સરસોનું શાક બનાવ્યું છે. ગટ્ટુ ચિંકી ખાવાનું ચાખે છે અને આ પણ તેમને ખૂબ જ ગમે છે. બહુ સરસ છે નાનીજી. ખબર છે બાળકો, આ ખાવાનું માત્ર ટેસ્ટમાં નહીં પણ હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે. અચ્છા, તે કેવી રીતે મામાજી? બાળકો, આ સરસોના શાકમાં વિટામિન સી છે જે આપણને શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે અને આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે. અને બાજરીના રોટલામાં ઘણું બધું પ્રોટીન હોય છે. વાવ, આ ખાવાના કેટલા બધા ફાયદા છે. અને સાથે ટેસ્ટી પણ કેટલું છે, હેને? હા ગટ્ટુ. વાહ, આ તો ખૂબ જ મજેદાર વેકેશન્સ છે. હા સાચે, આટલી બધી વિન્ટર સ્પેશિયલ ડિશેસ ખાઈને આપણો વેકેશન તો એકદમ હેપી હેપી થઈ ગયા. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પોતાની બાકીની રજાઓ પણ મજાથી પસાર કરે છે. ગટ્ટુ ચિંકી ગયા રેસ્ટોરન્ટ. ગટ્ટુ ચિંકી અને મમ્મી સોફા પર બેઠા હતા અને પપ્પા ચાલતા ચાલતા તેમને કંઈક બતાવી રહ્યા હતા. બધા તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. બાળકો, ઓફિસની સિલ્વર જ્યુબિલી પાર્ટી છે અને આપણને આખી ફેમિલી સાથે એક મોટી 5-સ્ટાર રેસ્ટોરન્ટમાં ઇન્વાઇટ કર્યા છે. વાવ, 5-સ્ટાર રેસ્ટોરન્ટ, કેટલી મજા આવશે ને ત્યાં તો. હા બાળકો, મજા તો બહુ આવશે પણ હું થોડો નર્વસ થઈ રહ્યો છું. પહેલી વાર આપણે આટલા મોટા રેસ્ટોરન્ટમાં જઈશું. શું તમે પણ આમાં નર્વસ થવા જેવું છે જ શું? અરે આ તો બહુ ખુશીની વાત છે. તમે બધા એમ્પ્લોયીઝને મળીને કંપનીને આગળ વધારી છે આટલી, અને એની જ પાર્ટી છે. તમારે તો મસ્ત એન્જોય કરવું જોઈએ. હા, આ તો સાચી વાત છે. તો બસ પપ્પા, નર્વસ થવાનું છોડો અને બતાવો કે તમે રેસ્ટોરન્ટમાં કયા કપડાં પહેરશો. અરે હા, મારે તો ખૂબ સારા કપડાં પહેરવા જોઈએ. હમણાં જ હું કબોર્ડ ચેક કરું છું. પછી પપ્પા કપડાં ફાઇનલ કરવા જાય છે અને મમ્મી તેમની મદદ કરવા જાય છે. બીજા દિવસે બધા રેસ્ટોરન્ટ જવા માટે એકદમ રેડી હોય છે. ચલો બાળકો, બધા જલ્દીથી કારમાં બેસો, નહીં તો મોડું થઈ જશે. બધા રેસ્ટોરન્ટ પહોંચી જાય છે. વાવ, કેટલું મોટું રેસ્ટોરન્ટ છે, અંદરથી તો વધારે સુંદર હશે ને. હા ગટ્ટુ, આ શહેરનું સૌથી બેસ્ટ રેસ્ટોરન્ટ છે. ચલો અંદર જઈએ. ત્યાં જ ચિંકીનું ધ્યાન એક ફ્લાવર શોપ પર જાય છે કે જે રોડની બીજી બાજુ હતી. ઓહ, આઈડિયા પપ્પા, તમે અહીંયાથી એક સરસ મજાનું બુકે લઈ જાવ તો તમારા બોસ બહુ જ ખુશ થઈ જશે. હા ચિંકી, આ તો ખૂબ સરસ આઈડિયા છે. ઉભારો, હું હમણાં લઈને આવું છું. પછી પપ્પા જાય છે અને એક બુકે લઈને આવે છે. પછી બધા રેસ્ટોરન્ટની અંદર જાય છે. ગટ્ટુ, તે બિલકુલ બરાબર કીધું તું. આ રેસ્ટોરન્ટ અંદરથી વધારે મોટું અને સુંદર છે. અરે ચિંકી, એ બધું છોડ, પેલું જો, સ્ટાર્ટર ચાલુ થઈ ગયા છે. ગટ્ટુની વાત સાંભળીને બધા હસી પડે છે. જાઓ બેટા, તમે બંને આરામથી સ્ટાર્ટર્સ એન્જોય કરો, ત્યાં સુધી હું અને પપ્પા જઈને બોસને બુકે આપીને આવીએ. ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી બફેટ પાસે જાય છે અને ગટ્ટુ ઘણા બધા સ્ટાર્ટર ટેસ્ટ કરે છે. વાવ, કેટલા ટેસ્ટી છે. અરે આરામથી ખા ગટ્ટુ, પહેલા ખાઈ લે પછી બોલ. ચિંકી, તું પણ ટ્રાય કર ને. ત્યાર પછી ગટ્ટુ અને ચિંકી મળીને ઘણી બધી વસ્તુઓ ટેસ્ટ કરે છે. માનવું પડશે ચિંકી, આ રેસ્ટોરન્ટનું ખાવાનું તો ખૂબ જ યમ્મી છે. મારું તો મન થાય છે બસ ખાતા જાઓ ખાતા જાઓ. ના ના ગટ્ટુ, તું સ્ટાર્ટર્સ થી જ તારું પેટ ભરી લઈશ તો પછી આગળ કશું નહીં ખાઈ શકે. અને ત્યાં મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી કહે છે, ચિંકી બરાબર કહે છે ગટ્ટુ, હવે તારે વધારે સ્ટાર્ટર્સ ના લેવા જોઈએ. ઓકે મમ્મી. પપ્પા, કોને તમારા બોસને બુકે કેવો લાગ્યો? એમને ગમ્યું તો ખરી ને? હા ચિંકી, મારા બોસને તે બુકે ઘણું ગમ્યું. તે ખૂબ જ વખાણ કરતા હતા. જોયું પપ્પા, મેં કીધું તું ને, એમને ફ્લાવર્સ જરૂર ગમશે. હા ચિંકી, થેન્ક યુ બેટા. પપ્પા, મારી પાસે પણ એક આઈડિયા છે. હા હા, બતાય ગટ્ટુ, શું આઈડિયા છે? આપણે પહેલી વાર 5-સ્ટાર રેસ્ટોરન્ટમાં આવ્યા છે અને આટલા સરસ તૈયાર થઈને
ચલો ને બધા સાથે એક ફેમિલી ફોટો લઈએ. અરે હું પણ એ જ વિચારતી હતી કે આપણે એક ફોટો લઈ લઈએ. આટલી સરસ હોટેલ છે અને આપણે બધા પણ બહુ જ સુંદર લાગીએ છીએ. હા હા ચલો જલ્દીથી એક ફોટો લઈએ. પપ્પા સેલ્ફી લે છે. ગટુ અને ચિંકી મમ્મી પપ્પાની વચ્ચે જઈને ઊભા રહે છે. કેટલો સરસ ફોટો આવ્યો ને મમ્મી પપ્પા. અને આપણે એ ફોટો ફ્રેમમાં એડ કરી શકીએ જે આપણા ઘરે લાગી છે, હે ને? હા હું પણ એ જ વિચારતો હતો. શું વાત છે, આજે તો ગટુ અને ચિંકીને સરસ સરસ આઈડિયાઝ આવી રહ્યા છે. હા મમ્મી. બધા એકબીજા સાથે વાત કરતા હોય છે કે ત્યાં જ એક અનાઉન્સમેન્ટ થાય છે. હેલો ગેસ્ટ, તમે બધા ટાઈમ નીકાળીને આવ્યા તેના માટે થેન્ક યુ. વી હોપ કે તમે પાર્ટી એન્જોય કરી રહ્યા છો. અને હા, આ સ્પેશિયલ ડિનર પછી તમારા બધા માટે આ રેસ્ટોરન્ટની સૌથી પોપ્યુલર પેસ્ટ્રી છે. પ્લીઝ એન્જોય. વાવ, શું આ છે મમ્મી પપ્પા? મારે તો જલ્દીથી પેસ્ટ્રી ખાવી છે. હા પપ્પા, આ પાર્ટી તો અમને હંમેશા યાદ રહેશે. હા બાળકો, એ તો દેખાઈ જ રહ્યું છે કે તમે કેટલા ખુશ છો. પછી બધા ડિનર કરે છે અને પેસ્ટ્રી પણ ખાય છે. તે તો ગટુ ચિંકીને ખૂબ જ ગમે છે. હું એક બીજી ખાઈશ. ગટુ વધારે ના ખા, વધારે મીઠું ના ખવાય તો ભૂલી ગયો, એનાથી આપણા દાંત ખરાબ થઈ જાય છે. અચ્છા સારું ચિંકી, સારું, ઠીક છે. પણ આ પેસ્ટ્રી પણ ખૂબ જ ટેસ્ટી છે. ચલો હું આને જ મન ભરીને ખાઉં છું. અને તને જો એમ હોય તો તું તારી પેસ્ટ્રીમાંથી મને થોડી આપી શકે છે. જો હું તારા દાંત ખરાબ થવાથી બચાવી રહ્યો છું. બધા ગટુની વાત સાંભળીને હસી પડે છે. પાર્ટી ખતમ થાય છે અને બધા ગાડીમાં બેસીને ઘરે પાછા આવે છે. લંચ બ્રેક. સ્કૂલમાં સૌથી વધારે બાળકો શેની રાહ જોતા હોય છે તમને શું લાગે છે? વ્યાયામનો પીરિયડ અને સ્કૂલ છૂટવાનો. રાહ બધા બાળકો જુએ છે, પણ એક વસ્તુ છે જેની રાહ બધા બાળકો જુએ છે, તે છે લંચ બ્રેક. કારણ કે તે સમયે બધા બાળકો ભેગા થાય છે, ખાવાનું ખાય છે અને મસ્તી કરે છે. બધા બાળકોની જેમ આપણા ગટુ ચિંકી પણ સ્કૂલે જાય છે. તેમને શું પસંદ હશે? એક દિવસ પપ્પા ગટુ અને ચિંકીને કહે છે, ગટુ ચિંકી, તમને સ્કૂલમાં સૌથી વધારે સમય કયો ગમે છે? પપ્પાના આ સવાલનો ગટુએ ઝડપથી જવાબ આપ્યો, મને તો વ્યાયામનો પીરિયડ બહુ ગમે છે પપ્પા. અને ચિંકી બેટા તને? મને તો ગમે છે લંચ બ્રેક. અરે હા, મને પણ લંચ બ્રેકનો સમય બહુ ગમે છે. પપ્પા ગટુ ચિંકીના આ જવાબો સાંભળીને હસવા લાગે છે અને કહે છે, હવે બધા સુઈ જાઓ, ચલો કાલે સ્કૂલે પણ જવાનું છે અને સ્કૂલે જશો તો જ તમે લંચ બ્રેક એન્જોય કરશો ને. પપ્પાની વાત સાંભળીને ગટુ અને ચિંકી બંને પોતાના ઓરડામાં જવા લાગે છે કે ત્યાં જ ગટુને એક વાત યાદ આવે છે અને તે ધીમા અવાજે ચિંકીને કહે છે, અરે કાલનો પ્લાન ભૂલી ગઈ ચિંકી, કાલે લંચ બ્રેકમાં આપણે બધા પાર્ટી કરવાના છીએ. હા, અને બધા લોકો પોતપોતાના ટિફિનમાં સરસ સ્વાદિષ્ટ વાનગીઓ લાવશે. તેવું નક્કી થયું હતું, હું તો ભૂલી જ ગઈ હતી. ગટુએ ચિંકીને જેવી યાદ અપાવી, ચિંકી એક્સાઇટેડ થઈ ગઈ અને ચિંકીએ મમ્મીને બૂમ પાડી, મમ્મી મમ્મી. ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી તરત બહાર આવી અને કહ્યું, શું થયું ચિંકી? મમ્મી કાલે ટિફિનમાં શું બનાવવાના છો? બટાકાનું શાક અને રોટલી. કેમ, શું થયું, કાલે કઈ સ્પેશિયલ છે? હા મમ્મી, તને તો સ્પેશિયલ જ કહી શકાય. કોઈનો બર્થડે તો નથી? અરે ના મમ્મી. તો પછી? ગટુ ચિંકી ઈચ્છતા હતા કે આવતીકાલે મમ્મી ટિફિનમાં કંઈક ખાસ ખાવાનું આપે, પણ મમ્મીને શું ખબર હતી કે ગટુ ચિંકી અને દોસ્તોએ મળીને લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. તેથી મમ્મી શા માટે કેમ એવા સવાલો પૂછતી હતી. તેથી ગટુએ કહ્યું, ચિંકી તું મમ્મીને ડિટેલમાં બતાય કે આવતીકાલે એવું શું છે જેના કારણે આપણે તેને કંઈક ખાસ બનાવવાનું કહીએ છીએ. ગટુના આમ કહેતા જ ચિંકીએ લંચ બ્રેકમાં થવાની પાર્ટી વિશે મમ્મીને વાત કરી. અચ્છા, તો આ વાત છે, ઠીક છે. તો તમે શું બનાવશો કાલે? તે તમારા માટે સરપ્રાઈઝ હશે. ગટુ અને ચિંકી બંને એક્સાઇટેડ થઈ જાય છે. પણ હવે ચાલો અત્યારે સૂઈ જાઓ. બીજા દિવસે ગટુ ચિંકી પોતાની મેળે જ ઊઠીને સ્કૂલે જવાની તૈયારી કરે છે. બંને ખૂબ જ ઉત્સુક છે કે મમ્મી ટિફિનમાં શું આપશે. બંને કિચનમાં જાય છે
તો તેમના ટિફિન ઓલરેડી પેક થતા હતા, તેથી સરપ્રાઈઝ બહાર નથી આવતું. સ્કૂલે પહોંચ્યા પછી તેઓ બધા મિત્રોને મળ્યા. બંટી, ગુડ્ડી, હરી, રાજુ, ગટ્ટુ, ચિંકીની પહેલા જ સ્કૂલે પહોંચી ગયા હતા. લો, ગટ્ટુ ચિંકી પણ આવી ગયા. લેટ છો બંને જણા, મને એમ કે તમે આવશો જ નહીં. એમ કેમ ના આવીએ, આજે તો લંચ બ્રેકમાં મજા કરવાની છે, પાર્ટી છે. ગટ્ટુ ચિંકી અને તેમના દોસ્તો ઘણા એક્સાઇટેડ હતા કે ક્યારે લંચ બ્રેક થશે અને ક્યારે તેઓ ભેગા થઈને મજા કરશે, એવું તેમને લાગતું હતું. પહેલો પીરિયડ શરૂ થયો. ગટ્ટુ અને બંટી એકબીજા સાથે વાતો કરતા હતા. બંટી તેને ટિફિનમાં શું લાવ્યો છે તે કહી રહ્યો હતો કે ત્યાં જ સરે તેમને પકડી લીધા. ત્યાં શું વાતો ચાલે છે? બંટી અને ગટ્ટુ ઊભા થાઓ. કઈ પણ તો નહીં સર. તું બતાય બંટી, શું ખુસુર પુસુર ચાલતી હતી? કઈ નહીં સર, લંચ બ્રેક. લગભગ બંટીના મોઢામાંથી લંચ બ્રેક નીકળી જ ગયું હતું. શું શું કીધું? ના સર, કઈ નહીં, અમે એમ જ વાતો કરતા હતા. ભણવા પર ધ્યાન આપો, વાતો ના કરો. ગટ્ટુએ તરત સંભાળી લીધું, નહીં તો આજે આખા ક્લાસને ખબર પડી જાત કે ગટ્ટુ ચિંકી અને તેમની ટીમે લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. ધીરે ધીરે એક એક પીરિયડ થતો ગયો. હવે બસ લંચ બ્રેકની પહેલા થનાર જિયોગ્રાફીનો પીરિયડ બાકી હતો. તે ખતમ થતા જ લંચ બ્રેક હતો. સૌથી બોરિંગ સબ્જેક્ટ તો મને આ જિયોગ્રાફી લાગે છે. મને પણ. લંચ બ્રેકની પહેલા થાય છે ને, તેથી જ હું સહન કરું છું, નહીં તો હું તો સૂઈ જ જાઉં. ખરેખર ક્લાસમાં બધા બોર થતા હતા. કદાચ બધાને ભૂખ લાગી હતી. બધા લંચ બ્રેકની રાહ જોતા હતા, એવું લાગતું હતું. હું તો ટિફિનમાં ગરમ ગરમ પરાઠા લાવ્યો હતો યાર, હવે તો ઠંડા થઈ ગયા હશે, અને આ પીરિયડ છે કે ખતમ થવાનું નામ જ નથી લેતો. હરીને તો એટલી ભૂખ લાગી હતી કે તે જિયોગ્રાફી, ક્લાસરૂમ બધું ભૂલી ગયો હતો અને ખાવાની વાતો કરતો હતો. બધા લંચ બ્રેકની ખૂબ જ રાહ જોતા હતા. ક્લાસના બધા બાળકોના મોઢા પર ભૂખ એકદમ સાફ જોવા મળતી હતી કે અચાનક લંચ બ્રેકનો બેલ વાગ્યો. પણ બાળકો એટલા ખોવાયેલા હતા કે તેમને ખબર જ ન પડી, એટલે હરીએ જોરથી બૂમ પાડી, ગટ્ટુ ચિંકી, લંચ બ્રેક થઈ ગયો. અચાનક તેમને અનુભવ થયો કે જિયોગ્રાફીની ટીચર હજુ ક્લાસમાં જ છે. ગટ્ટુ ચિંકીની ગેંગને લાગ્યું કે હવે ટીચર તેમને ઠપકારશે, પણ ટીચર બાળકો સામે જોઈને હસ્યા અને કહ્યું, એન્જોય કરો બાળકો. બાળકો એન્જોય કરવા લાગે છે. બેલ વાગતા જ બધા બાળકો પોતપોતાનું ટિફિન લઈને ગ્રાઉન્ડ તરફ ભાગે છે. ગટ્ટુ ચિંકી, હરી, રાજુ બધા સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં એક ઝાડના છાંયડામાં ભેગા થાય છે. બધા લોકો પોતાની પસંદની વસ્તુઓ ટિફિનમાં લાવ્યા હતા. બધા એક એક કરીને ટિફિનમાં શું લાવ્યા છો તે બતાવો, ઓકે? જેવું ચિંકીએ કહ્યું, બધા બાળકો તેવું જ કરવા લાગ્યા. તે પોતાના ટિફિનમાં શું શું લાવ્યા છે તે બતાવી રહ્યા હતા. હું તો પરાઠા લાવ્યો છું ભાઈ. અને તે બંટી? હું તો લાવ્યો છું મસાલા ઢોસા વિથ ચીઝ. વાવ, સો યમી યમી. બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. કોઈ છોલે ભટુરે લાવ્યું હતું તો કોઈ મસાલા રાઈસ. બધા પોતપોતાનું ટિફિન ખોલીને બેઠા હતા. હજુ પણ ગટ્ટુ ચિંકીનું ટિફિન બંધ હતું. સરપ્રાઈઝ બહાર આવ્યું ન હતું. અરે ગટ્ટુ ચિંકી, તમે શું લાવ્યા છો, બતાવો તો ખરા. તે એક સરપ્રાઈઝ છે અમારા માટે પણ. તો ચલો જલ્દીથી ટિફિન ખોલો અને જુઓ શું છે અંદર. ગટ્ટુ ચિંકી ટિફિન ખોલે છે. તેમાં એક સુગંધીદાર મસાલા પનીરની શાક અને ગાર્લિક નાન હતા, અને સાથે હતા મીઠા મીઠા ગુલાબજાંબુ. વાહ, ગુલાબજાંબુ મારા ફેવરેટ. મારા પણ ફેવરેટ. અમારા પણ. આ તો ખૂબ જ સરસ સરપ્રાઈઝ હતું ગટ્ટુ ચિંકી. ત્યારબાદ બધાએ હળીમળીને ખાવાનું ખાધું. હરીના લાવેલા પરાઠા, પનીરની શાક અને છોલે ભટુરે બધા હળીમળીને ખાઈ ગયા. ખાવાનું ખાતા સમયે હસી મજાક અને મસ્તી તો ચાલતી જ હતી. છેલ્લે બધાએ ગુલાબજાંબુ ખાધા અને ગટ્ટુ ચિંકીના સરપ્રાઈઝની, એટલે કે ગટ્ટુ ચિંકીની મમ્મીના ખૂબ જ વખાણ થયા. ચિંકીએ બનાવી કેક. આજે ગટ્ટુ અને ચિંકીને સ્કૂલમાં રજા હતી. તેઓ ઘરે બેઠા બેઠા બોર થતા હતા.
ત્યાં ચિંકી ટીવી ઓન કરે છે. બહુ જ બોર થાય છે ગટ્ટુ, ચલ મળીને ટીવી જ જોઈ લઈએ. હા ચિંકી, ચલ કંઈક સારું જોઈએ. શું કરીએ, કોઈ કાર્ટૂન જોઈએ? અરે ના ચિંકી, મારે કાર્ટૂન નથી જોવું, કંઈક બીજું શોધ ને સારું. અરે વાહ, આ જો ગટ્ટુ, ટીવી પર કુકરી શો આવે છે. મમ્મી આને જ જોઈને આપણા માટે નવી નવી ડિશિસ બનાવે છે. અરે હા ચિંકી, ચાલ જોઈએ કે આજે એમાં શું બનાવવાનું શીખવાડે છે. હું તો ખૂબ જ એક્સાઇટેડ છું આ શો માટે. મમ્મી તો દરરોજ શો જોવે છે. કુકરી શોમાં કેકની રેસિપી આવતી હતી. બંને જણા ધ્યાનથી રેસિપી જુએ છે. ચિંકી, આમને તો કેક બનાવતા જોઈને મને પણ કેક ખાવાની ઈચ્છા થઈ ગઈ. આપણે બંને મળીને કેક કેમ ના બનાવીએ? હા ગટ્ટુ, હું પણ એ જ વિચારતી હતી. એમ પણ આપણે બંને ખાલી જ બેઠા છીએ, બોર થઈએ છીએ. તો ચાલ, એમાં વાર શા નહીં. ચાલ જઈને જોઈએ કે કિચનમાં કેક બનાવવાનો સામાન ક્યાં રાખેલો છે. હા ગટ્ટુ, તું જઈને સામાન શોધવાનું શરૂ કર. ત્યાં સુધી હું મમ્મી પાસે જઈને કેક બનાવવાની પરમિશન લઈ લઉં છું. બંને પોતપોતાના કામમાં લાગી જાય છે, પણ ગટ્ટુ ઉદાસ થઈને ચિંકીની પાસે આવે છે. ત્યારે ચિંકી મમ્મીની રૂમમાં હતી. આવ ગટ્ટુ, જો મમ્મી આપણને કેક બનાવવાની પરમિશન આપી દીધી છે. અરે પણ ચિંકી, આપણે કેક બનાવીશું કેવી રીતે? કિચનમાં તો કેક બનાવવાનો સામાન જ નથી. હા બેટા, મને હમણાં જ યાદ આવ્યું, મેં લાસ્ટ વીક કેક બનાવી હતી ને, એના પછી હું અત્યાર સુધી શોપિંગ જ નથી જઈ શકી, એટલે જ કેક બનાવવાનો બધો સામાન અવેલેબલ નથી અત્યારે. આ સાંભળીને બંને જણા ખૂબ જ ઉદાસ થઈ જાય છે. કેટલા બોર થઈએ છીએ, કેટલો સારો આઈડિયા હતો કે કેક બનાવી લઈએ, હવે શું કરીશું? બાળકોને ઉદાસ જોઈને મમ્મી કહે છે, અરે ગટ્ટુ, ચિંકી તમે બંને ચિંતા ના કરો, મારી પાસે એક બહુ સરસ આઈડિયા છે. તમે એક રેગ્યુલર કેકની જગ્યાએ એક સ્પંજ કેક બનાવી લો, એ બનાવવાનો બધો જ સામાન ઘરમાં છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીને થોડી આશા જોવા મળે છે. તેઓ એક્સાઇટેડ થઈને મમ્મીની પાછળ પાછળ કિચનમાં જાય છે. જુઓ બાળકો, તમારી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઓછા છે, એટલે તમે એવી કેક તો નહીં બનાવી શકો જેવી તમે ટીવીમાં જોઈ હતી. પણ હા, તો પણ તમે એક સારી કેક બનાવી શકો છો આ લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સથી. સારું મમ્મી, અમે બંને રેડી છીએ, હે ને ચિંકી? હા મમ્મી, અમે રેડી છીએ. ઠીક છે, તો ચલો હું જેવું જેવું કહું એવું ફોલો કરતા જાઓ. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકીને પોતાના સ્પંજ કેકની રેસિપી બતાવે છે. બંને જણા મમ્મી કહે તે રીતે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરે છે. અચ્છા બોલો તો બાળકો, તમારે કેક કયા શેપની બનાવવી છે? સ્ક્વેર શેપનું. ના ના, એ તો બહુ જ બોરિંગ લાગે, એક હાર્ટ શેપની કેક બનાવીએ. ચલો સારું, હાર્ટ શેપનું જ બનાવીએ. ઓકે બાળકો, શરૂ કરીએ. ચિંકી, તે તો તારા ફેસ ઉપર આટલો બધો કોકો પાવડર લગાવી લીધો છે. અરે, આ ક્યાં લાગ્યું? કે મને? આવ ચિંકી, હું તારો ફેસ સાફ કરી દઉં. મમ્મી, આ બેટર તો રેડી થઈ ગયું છે. એક વાર ફાઇનલી આપણે તેને ટેસ્ટ કરી લઈએ કે કેવું બન્યું છે, પછી આપણે તેને બેક કરીશું. હા ગટ્ટુ, ગુડ આઈડિયા. અરે આ શું, આ બેટરમાં તો સાકર ઓછી લાગી રહી છે. અરે એવું કેવી રીતે થઈ શકે? ચિંકી, મેં તને કીધું તું ને કે આમાં 120 ગ્રામ ખાંડ નાખી દે. અરે સોરી મમ્મી, મેં તો ખાલી 100 ગ્રામ જ ખાંડ નાખી. ઓહ, એટલે કેક ઓછું મીઠું લાગી રહ્યું છે. કોઈ વાંધો નહીં, હવે એડ કરી દો 20 ગ્રામ ખાંડ. હા મમ્મી, હમણાં કરું. અને બીજું એક કામ કર, આમાં થોડો વેનીલા એસેન્સ નાખી દે, એનાથી આમાં વધારે સરસ ફ્લેવર આવશે. હા મમ્મી, હમણાં એડ કરું છું. થોડી જ વારમાં ગટ્ટુ અને ચિંકીનું મિની સ્પોન્જ કેક બનીને તૈયાર થાય છે. વાવ, કેટલું ક્યુટ લાગી રહ્યું છે ને આપણું નાનું કેક. મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલા ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે આટલી સરસ કેક બનાવી શકીએ. એ તો એ, આને બનાવવા પાછળ ટાઈમ પણ કેટલો ઓછો લાગ્યો છે ચિંકી. હા ગટ્ટુ, આ બધું આપણી પ્રેમાળ મમ્મીના લીધે થયું. એમના જ આઈડિયાથી આપણે આટલી સરસ કેક બનાવી છે. થેન્ક યુ મમ્મી. અરે એમાં થેન્ક યુ શું બેટા, મને પણ તમને આ કેક બનાવતા શીખવાડીને બહુ જ મજા આવી. હવે તો બસ પપ્પાના ઘરે આવવાની રાહ જોઈએ, પછી આપણે બધા મળીને કેક કાપીશું અને પછી ખાઈશું. પછી ગટ્ટુ અને ચિંકી ગેટ પાસે ઉભા રહીને પપ્પાના આવવાની રાહ જુએ છે અને તેમના આવતા જ જોરથી બૂમ પાડે છે. સરપ્રાઈઝ! અરે અરે ગટ્ટુ અને ચિંકી, કેક શું વાત છે, કઈ ખુશીમાં કેક બનાવ્યું છે? પપ્પા,
આ કેક તો અમે બંને જણાએ મળીને બનાવ્યું છે. આજે અમે ખૂબ જ બોર થતા હતા ને એટલે. પછી ગટ્ટો અને ચિંકી મળીને કેક કાપે છે અને સૌથી પહેલા પપ્પાને ખવડાવે છે. પપ્પા કહે છે, અરે વાહ મારા નાના શેફ્સ, તમે બંને જણાએ તો ખૂબ જ સરસ કેક બનાવ્યું છે. પછી ગટ્ટો અને ચિંકી પણ કેક ખાય છે. તેમને પણ તે બહુ ગમે છે. હવે તો જ્યારે પણ ઘરમાં કેકની જરૂર પડશે ત્યારે હું અને ચિંકી જ બનાવીશું. હા હા જરૂર, હું તમને બંનેને અલગ અલગ ફ્લેવર્સની કેક બનાવતા પણ શીખવાડીશ. પછી તમે મને પણ હેલ્પ કરી શકશો. વાહ, આ તો ખૂબ જ સારો આઈડિયા છે મમ્મી. પછી બધા એકબીજા સાથે ઘણી બધી વાતો કરતા કેક એન્જોય કરે છે. સોસાયટી એક્ઝિબિશન. ગટ્ટુ અને ચિંકી હંમેશની જેમ પોતાની રૂમમાં તકિયાથી લડી રહ્યા હતા. ત્યાં જ રસોડામાંથી કંઈક સરસ બનવાની સુગંધ આવે છે. ચિંકી પોતાના ઓરડામાંથી દોડીને મમ્મી પાસે જાય છે. શું બનાવ્યું છે મમ્મી? કેટલી સરસ સુગંધ આવી, મારે પણ જોવું છે. અરે હજી બનવા તો દે બેટા, થોડી ધીરજ રાખ, તારા માટે વ્હાઇટ પાસ્તા બનાવી રહી છું. ત્યાં જ ગટ્ટુ દોડતો દોડતો આવે છે. અરે ચિંકી, ગેમ વચ્ચે કેમ છોડી? તારો વારો આવ્યો તો તું અહીં આવી ગઈ. કેટલી સરસ સુગંધ આવી રહી છે ગટ્ટુ, હું તો મમ્મી જોડે પાસ્તા બનાવવાનું શીખીશ. અરે તેના માટે નેક્સ્ટ ટાઈમ શરૂઆતથી જ પાસે ઊભી રહીને આખી કુકિંગની પ્રોસેસ જોજે. કેવી રીતે શાકભાજી કાપવાની હોય, પાસ્તાને ઉકાળવાના હોય, બધું જ પહેલેથી જોજે. આવો વચ્ચેથી જોઈશ તો કંઈ જ ખબર નહીં પડે. ઓકે મમ્મી. મમ્મી મારે પણ પૌવા બનાવતા શીખવું છે. ઓકે ગટ્ટુ, નેક્સ્ટ ટાઈમ આપણે પૌવા બનાવતા પણ શીખીશું. બધા વાતો કરતા જ હતા ત્યાં જ દરવાજામાં ડોરબેલ વાગે છે. ગટ્ટુ જરા જો તો બેટા કોણ આવ્યું છે. ગટ્ટુ દોડીને દરવાજો ખોલવા માટે જાય છે અને દરવાજો ખોલે છે. દરવાજો ખોલતાની સાથે તેની સામે સોસાયટીના ચેરમેન વર્મા અંકલ ઊભા હોય છે. અરે વર્મા અંકલ, નમસ્તે. નમસ્તે બેટા, કેમ છો તમે? હું એકદમ ઠીક છું અંકલ. ત્યાં જ મમ્મી રસોડામાંથી બહાર આવતી વખતે પૂછે છે, કોણ આવ્યું છે બેટા? કોની સાથે વાતો કરે છે? અરે તમે કેમ છો વર્માજી? બહાર કેમ ઊભા છો? અંદર આવો ને. અરે હું ઠીક છું, બસ આ કાર્ડ આપવું હતું. આ વખતે સોસાયટીની મીટિંગમાં તમે આવ્યા નહોતા. અમે બધાએ મળીને એક પ્રોગ્રામ વિશે વિચાર્યું છે. તે ફૂડ પ્રોગ્રામ છે. બધા ઈચ્છે તો પોતાની સ્ટોલ પણ લગાવી શકે છે કે પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપી શકે છે. જેમ કે કોઈને ગાવાનું કે નાચવાનું હોય તો. સોસાયટી માટે કોઈ પણ મેસેજ હોય તો આપી દેજો સ્ટેજ પર. સારું, અમે જરૂર આવીશું. તમે અંદર તો આવો, ચા પીને જાઓ. ત્યાં સુધી પપ્પા પણ પોતાના ઓરડાની બહાર આવી જાય છે. અરે તમે હજુ દરવાજામાં જ ઊભા છો? બસ પેલો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો ને તે જ બતાવવાનું હતું. તમારી તો ઓફિસમાં મીટિંગ હતી, તમે આવ્યા નહોતા ને. જી, મારા માટે કંઈ કામ હોય તો મને બતાવજો હો. સોસાયટી માટે કામ કરવા માટે હું હંમેશા તૈયાર છું. હા હા ચોક્કસ, હવે હું નીકળું છું. પ્રોગ્રામની તૈયારી જો કરવાની છે. અને હા, જો તમારે સ્ટોલ નાખવી હશે તો સોસાયટીને પહેલા બતાવવું પડશે. આ ખાલી ધ્યાનમાં રાખજો. આટલું કહીને તે જતા રહે છે. ફરી બધા પાછા રસોડામાં આવે છે. મમ્મી, આ સ્ટોલ શું હોય છે? તેમાં આપણે ખાવા પીવાની વસ્તુ અથવા અન્ય કોઈ પણ વસ્તુ માટે નાનકડી દુકાન બનાવી શકીએ છીએ. ત્યાં જ પપ્પા, જે ઓરડામાં બેસીને બધાની વાતો સાંભળી રહ્યા હોય છે, તે કહે છે, અરે પાસ્તાની સ્ટોલ કેમ ના લગાવવામાં આવે? ચિંકી મમ્મીને પાસ્તા બનાવવામાં મદદ કરશે, મોન્ટુ મને બિલિંગમાં. બંનેને ટીમ મેનેજમેન્ટ સમજમાં આવશે. વાવ, કેટલી મજા આવશે. મમ્મી, આપણે પાસ્તાનો સ્ટોલ લગાવીશું. સારું, હું વર્માજીને ઇન્ફોર્મ કરી દઉં છું. સોસાયટીના કાર્યક્રમનો દિવસ આવી જાય છે. બાળકો પણ પોતપોતાની રીતે તૈયાર થઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં ભેગા થાય છે. અરે ગટ્ટુ, ગટ્ટુ સ્ટોલમાં મજા આવશે. મેં તો ટામેટાના સૂપની સ્ટોલ લગાવી છે. જોજે, હું જ વિનર બનીશ. ચિંકી બંટીની વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે. મમ્મી, સ્ટોલ લગાવીને આપણે ભૂલ તો નથી કરીને? જોને, બંટી તો ટામેટાનો સૂપ બનાવવાનો છે. અને આપણે? અરે બેટા, અહીં આવ. આપણે જે કરવાના છે તે બધું જ જોઈશું. તો આખી સોસાયટીને તારા હાથોથી સ્વાદિષ્ટ પાસ્તા બનાવીને ખવડાવીશ. આવ, હવે પાસ્તા બોઇલ કરતા શીખવાડો. ત્યાં સુધી તમે શાકભાજી અને મશરૂમને નાના નાના ટુકડાઓમાં કાપી રાખો. ઓકે મમ્મી, આપણે જીતીશું આજે. હા, થઈને વાત. ગટ્ટો અને ચિંકી શાકભાજી કાપતા હોય છે અને મમ્મી ગેસ ઓન કરીને પાસ્તા ઉકાળવા માટે મૂકી દે છે. ત્યાં પપ્પા કુપનની ડાયરી અને પિનને લઈને એક બાજુ ઊભા રહે છે. આ શેની ડાયરી છે પપ્પા?
આ ડાયરી નહીં બિલ છે બેટા. જ્યારે કોઈ મને પ્લેટના પૈસા આપશે ત્યારે હું તેના પૈસા કાપી લઈશ. તે પૈસાને તું ગલ્લામાં નાખી દેજે અને છેલ્લે રાત્રે આપણે તેની ગણતરી કરીશું. વાવ, કેટલી મજા આવશે. હા, બસ લોકોને આપણા પાસ્તા પસંદ આવી જાય. ગમશે કેમ નહીં, આજે આપણી ચિંકી જાતે બનાવી રહી છે. યસ મમ્મી. થોડી વાર એક એક કરીને લોકો ગાર્ડનમાં આવી જાય છે. ત્યાં બંટીની સ્ટોલ પર પણ લોકો આવવાના શરૂ થાય છે. શરૂઆતમાં ઘણી ભીડ હોય છે, પણ ગટ્ટુના સ્ટોલ પર ફક્ત બે જણા જ હોય છે. હે ભગવાન, ક્યાંક અમે હારી ના જઈએ. એવું નહીં થાય બેટા, બી પોઝિટિવ. અને ત્યાં પાસ્તા બનતા જ ચિંકી અવાજ લગાવવા માંડે છે. અરે વાહ ચિંકી, તે તો બધા જ પ્રકારના પાસ્તા બનાવવાનું શીખી લીધું. હા, હું છું જ બેસ્ટ. એમ, વ્હાઇટ પાસ્તા, રેડ પાસ્તા કેવી રીતે બનાવીશ? અરે બાબા, સિમ્પલ છે. રેડ સોસમાં કેચઅપ નાખવાનું હોય છે અને વ્હાઇટમાં મેદો અને મિલ્ક અને દૂધ. હે ને મમ્મી? હા બેટા. ત્યાં જ પાસ્તા બનેલા જોઈને તેમના કાઉન્ટર પાસે ઘણી બધી ભીડ જમા થાય છે. બધા એક એક કરીને ઓર્ડર બુક કરે છે. ત્યાં બંટીના સૂપમાં મીઠું ઓછું હોવાને કારણે ઘણા બધા લોકો ત્યાંથી જતા રહે છે. એક એક કરીને આવો ને તમે બધા. સારું અંકલ. અને બધા લાઈનમાં ઊભા રહી જાય છે. ત્યાં બંટીની સ્ટોલવાળા કસ્ટમર પણ અહીંયા આવીને લાઈન લગાવે છે. બંટી ઉદાસ થઈ જાય છે. ત્યાં ગટુ અને ચિંકી એક એક કરીને બધાને પ્લેટ આપતા હોય છે. આલો વર્મા અંકલ. આલો આંટી, અને કેવું લાગ્યું બતાવજો. વાહ ભાઈ, કેટલો ટેસ્ટી પાસ્તા બનાવ્યો છે તમે લોકોએ. ચિંકી દીકરીએ તો કમાલ કરી દીધી આજે. આલો, 501 રૂપિયાનો ઇનામ મારા તરફથી. અરે અંકલ, આ શું? રાખેલે બેટા, આ મારા તરફથી ઇનામ છે અને આખી સોસાયટી તરફથી. કેમ ભાઈ? બીજા બધા પણ તેમની વાતમાં હા મિલાવે છે. બીજા બાળકો અને બંટી ગુડ્ડી આ જોઈને નિરાશ થઈ જાય છે અને મમ્મી પપ્પા આ બધું જોઈ રહ્યા હોય છે. ગટુ ચિંકી, આ લઈ લો. આ પૈસાથી બધા બાળકોને પાર્ટી. એ બધાના છે. હા પપ્પા. બંટી, અહીંયા આવ. તું ચિંકીના હાથે બનાવેલા રેડ સોસ પાસ્તા ખા, તને ખૂબ ગમે છે ને? અને પછી બધા બાળકો ચિંકીના હાથે બનાવેલા પાસ્તા ખાઈ ખુશી ખુશી નાચવા લાગે છે. રાત્રે પપ્પા ગલ્લો ખોલે છે તો તેમાં ઘણા બધા પૈસા હોય છે. ગટુ, કાઉન્ટ કરો બંને જણા અને મને કહો કેટલા પૈસા કમાયા. 1, 2, 800 રૂપિયા પપ્પા. આ તમારા બંનેનું ઇનામ છે, પહેલી કમાણી. તેમાંથી તમારા માટે ગિફ્ટ લઈશું. મારી તો ફ્રોક પણ આવી જશે હવે. બધા લોકો હસવા લાગે છે. મમ્મી અને પપ્પા એકબીજા સામે જોઈને સ્માઈલ કરે છે. થેન્ક યુ આજના પ્રોગ્રામ માટે. મમ્મીએ બનાવ્યા ઇડલી ઢોસા. આજે મમ્મી પપ્પા સાંજ સુધી ક્યાંક બહાર ગયા હતા. સ્કૂલેથી આવ્યા પછી ગટુ અને ચિંકી પોતાના નેબર આંટીને ત્યાં લંચ કરવા જતા રહે છે. ચિંકી, જોરથી ભૂખ લાગી છે. ખબર નહીં આંટીએ લંચમાં શું બનાવ્યું હશે. હા ગટુ, મમ્મી તો રોજ ટેસ્ટી ટેસ્ટી લંચ બનાવે છે. આજે આપણે પહેલી વાર કોઈ બીજાના ઘરે ખાવા જઈશું. ગટુ ચિંકી વાતો કરતા કરતા આંટીના ઘરે પહોંચી જાય છે અને બેલ વગાડે છે. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.contentkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. આવો આવો ગટુ ચિંકી, હું તો તમારા બંનેની જ રાહ જોતી હતી. આજે મેં તમારા માટે ઇડલી અને ઢોસા બનાવ્યા છે. વાવ આંટી, મને તો ઇડલી બહુ ગમે છે. અને મને ઢોસા. હા તો આવો ને બેટા, જલ્દીથી હાથ ધોઈ લો, હું જમવાનું પીરસું છું. તે બંને જણા તો ઇડલી ઢોસા ખાઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી, આટલી ટેસ્ટી ઇડલી તો આજ સુધી મમ્મીએ પણ નથી બનાવી. અને આંટી, આ ઢોસા પણ બહુ સરસ છે. અરે વાહ બેટા, હું તો ખુશ છું કે તમને ખાવાનું ભાવ્યું. લો, વધારે લો, મન ભરીને ખાઓ. ગટુ ચિંકી મન ભરીને ઇડલી ઢોસા ખાય છે અને પછી આંટીનો આભાર માનીને પાછા પોતાના ઘરે આવે છે. સાંજ પડતા મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી મમ્મી, તમને ખબર છે, આજે આંટીએ ઇડલી અને ઢોસા બનાવ્યા. અને મમ્મી, એમને બહુ જ ટેસ્ટી ખાવાનું બનાવ્યું હતું. ખરેખર મજા આવી ગઈ હતી. અરે વાહ બેટા, આ તો સરસ વાત છે કે તમને ખાવાનું ગમ્યું. તો બાળકો, પેટ ભરીને ખાધું હતું ને? તો શું પપ્પા, ગટ્ટુએ તો 5
ચીટલી ખાઈ લીધી. ચિંકીની વાત સાંભળીને બધા હસી પડે છે. બીજે દિવસે સવારે જ્યારે ગટુ અને ચિંકી ઉઠે છે ત્યારે જુએ છે કે મમ્મીએ બ્રેકફાસ્ટમાં ઇડલી અને ઢોસા બનાવ્યા છે. અરે આશુ મમ્મી, તમે પણ અમારા માટે ઇડલી અને ઢોસા બનાવ્યા છે? તો શું બેટા, કાલે તમને આંટીના હાથના ઇડલી ઢોસા એટલા ભાવ્યા તો મને થયું હું આજે ફરીથી બનાવી દઉં. વાહ મમ્મી, આ તો તમે બહુ સારું કર્યું. ચલો જલ્દીથી બ્રશ કરી લો તમે લોકો, અને હું તમારો નાસ્તો સર્વ કરું છું. બંને બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ઇડલી અને ઢોસા ખાય છે, પણ તેમને આ ઇડલી અને ઢોસામાં તે મજા નથી આવતી જે આંટીમાં આવતી હતી. પણ તેઓ મમ્મીને ઉદાસ નહોતા કરવા માંગતા. વાહ મમ્મી, બહુ ટેસ્ટી બની છે તમારી ઇડલી પણ. હા મમ્મી, ઢોસા પણ બહુ સરસ છે. પણ મમ્મી બંનેના મોઢા જોઈને બધી વાત સમજી જાય છે. તેમને ખબર પડી ગઈ કે બાળકોને ખાવાનું પસંદ નથી આવતું અને તેઓ કહી શકતા નથી. અચ્છા ઠીક છે, ચલો હવે તમે લોકો સ્કૂલ માટે રેડી થઈ જાઓ. પછી મમ્મી વિચારે છે કે એવી તો શું કમી રહી ગઈ તેમના ખાવામાં કે તે ખાવાનું આંટી જેટલું સ્વાદિષ્ટ નહોતું બન્યું. ઘણું વિચાર્યા પછી તેઓ આંટીના ઘરે જાય છે. હેલો ગટ્ટુ, ચિંકીના મમ્મી, આવો આવો, આજે હું તમારા ઘરે એક જરૂરી કામથી આવી છું. હા હા બોલો ને. તમારાથી તમારા ઇડલી ઢોસાની રેસીપી માંગવી હતી. જ્યારથી ગટ્ટુ ચિંકીએ તમારા ઘરે ઇડલી ઢોસા ખાધા છે ત્યારથી એ લોકો બસ વખાણ જ કર્યા કરે છે. ઇનફેક્ટ મેં પણ એમના માટે ઇડલી ઢોસા બનાવ્યા, પણ એમને એટલા ના ભાવ્યા. અરે રે, એ તો એટલા માટે કે હું મારા ઇડલી ઢોસામાં અમુક સ્પેશિયલ મસાલા નાખું છું. ચલો હું તમને શીખવાડું છું. પછી આંટી પોતાની સ્ટાઇલમાં મમ્મીને ઇડલી ઢોસા બનાવતા શીખવાડે છે અને મમ્મી ઘરે પાછા આવે છે. અરે મમ્મી ક્યાં ગયા હતા? કઈ નહીં ગટ્ટુ બેટા, તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે જે તમને કાલે સવારે મળશે. વાહ મમ્મી, મને સરપ્રાઈઝિસ બહુ જ ગમે છે. હા બેટા, તો બસ કાલ સવાર સુધીની રાહ જુઓ. પછી બધા સુઈ જાય છે. સવારે મમ્મી આંટીની બતાવેલી રેસીપી પ્રમાણે ફરી એકવાર ઇડલી અને ઢોસા બનાવે છે. થોડી જ વારમાં આખા ઘરમાં ઇડલી અને ઢોસાની સુગંધ ફેલાય છે. અરે વાહ મમ્મી, આટલી સરસ સુગંધ શેની આવે છે? ચિંકી, મને તો આ સુગંધ કંઈક જાણીતી લાગે છે. અરે હા ગટ્ટુ, મને પણ. બેટા, આજે મેં ફરીથી ઇડલી ઢોસા બનાવ્યા છે, પણ આ વખતે મેં આંટીને પૂછીને એકદમ એમની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. ચલો ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. પછી ગટ્ટુ અને ચિંકી એક્સાઇટેડ થઈ જાય છે અને ઇડલી અને ઢોસા ખાય છે. અરે વાહ મમ્મી, આ તો આંટી કરતા પણ મસ્ત બનાવી તમે. સાચી મમ્મી, મજા આવી ગઈ. પાણીપુરી વાળા અંકલ. ગટ્ટુ, ચિંકી અને હરી રિસેસમાં એકબીજા સાથે વાતો કરતા હતા. અરે મિત્રો, શું તમે જાણો છો કે સ્કૂલની બહાર પાણીપુરી વાળા અંકલ બેસવા લાગ્યા છે? તેમની પાણીપુરી બહુ જ ટેસ્ટી હોય છે. અને ત્યાં બંટી પણ આવે છે. અરે હા, તેમની પાણીપુરી તો મેં પણ ખાધી છે, બહુ જ ટેસ્ટી હોય છે. એમ, પણ અમે તો નથી ખાધી. હા બંટી, પણ તે પાણીપુરી કેટલી ટેસ્ટી હોય છે? અરે પૂછે જ નહીં ચિંકી, સૌથી બેસ્ટ પાણીપુરી હોય છે તેમની. તમે બધા તેના તેટલા વખાણ કરો છો કે મને પણ ઈચ્છા થાય છે કે હું પણ તેમની પાણીપુરી ખાઉં. ગટ્ટુ, ચાલ ને આપણે આજે જઈને તેમની પાણીપુરી ખાઈએ. ઓ અરે અરે ચિંકી, ભૂલી ગઈ, મમ્મીએ બહારના આવા જંક ફૂડ ખાવાની ના પાડી છે, તે હેલ્ધી નથી હોતા. અરે હા ગટ્ટુ, તું સાચું કહે છે, મમ્મીએ ના તો પાડી છે. ચાલ વાંધો નહીં, નહીં ખાઈએ આપણે પાણીપુરી. પછી રિસેસ પૂરી થાય છે અને બધા બાળકો પાછા ભણવા લાગે છે. સ્કૂલ પત્યા પછી ગટ્ટુ, ચિંકી અને હરી એક સાથે ઘરે જતા હતા. ત્યાં જ તેમને બંટી પાણીપુરી ખાતો દેખાય છે. અરે આ તો બંટી છે. ઓહો, આ તો સ્પેશિયલ પાણીપુરી ખાઈ રહ્યો છે. ગટ્ટુ ચિંકી, ચાલો ને આપણે પણ ખાઈએ. આજે તો લાગે છે અંકલે ખૂબ જ સારી પાણીપુરી બનાવી છે. સુગંધ અહીંયા સુધી આવે છે, ચાલો ને જઈએ. ના ના હરી, અમે બંને નહીં ખાઈએ. તારે ખાવી હોય તો તું ખાઈ લે, અમે અહીંયા ઊભા છે. સારું ઠીક છે ગટ્ટુ. પછી હરી અને બંટી મજાથી પાણીપુરી ખાવા લાગે છે. વાહ, શું ટેસ્ટ છે. અંકલ અંકલ, થોડું વધુ સ્પાઈસી બનાવો ને. બંટી અને હરીને ખાતા જોઈને ગટ્ટુ ચિંકીને પણ ખાવાનું મન થયું. ગટ્ટુ જો ને,
તેમને જોઈને લાગે છે કે પાણીપુરી ખરેખર સરસ છે. મારું પણ મન થાય છે ગટ્ટુ. હા ચિંકી, મન તો મારું પણ થાય છે, પણ બતાય ને આપણે શું કરીએ. ત્યાં જ પાણીપુરી વાળા અંકલ ગટ્ટુ અને ચિંકીને આમ ઉદાસ ઉભેલા જોઈને કહે છે, અરે શું થયું બાળકો, તમે લોકો કેમ નથી ખાતા? તમને શું પાણીપુરી ગમતી નથી? ના ના અંકલ, પસંદ તો ઘણી છે, પણ મમ્મીએ બહારનું જંક ફૂડ ખાવાની ના પાડી છે, કારણ કે તેનાથી અમારી તબિયત બગડી શકે છે ને. અરે બાળકો, આ વાત મને પહેલા કેમ ના કહેતી, મારી પાણીપુરી બહુ જ હેલ્ધી છે. ગટ્ટુ ચિંકી અંકલની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. શું હેલ્ધી? પણ આવું કેવી રીતે થઈ શકે? હા અંકલ, હવે પાણીપુરી હેલ્ધી કેવી રીતે હોઈ શકે? બાળકો, આજે મારી પાણીપુરી છે ને, તે 100% સારા લોટની બનેલી છે, જે ખૂબ જ હેલ્ધી હોય છે, અને સાથે સાથે હું ફિલ્ટરનું પાણી વાપરું છું આ ચટપટું પાણી બનાવવા માટે. એટલું જ નહીં, હું મારા ફાર્મની ઓર્ગેનિક અને ફ્રેશ શાકભાજી જ વાપરું છું, તેથી મારી પાણીપુરી એકદમ હેલ્ધી છે. આને ખાવાથી તમારી તબિયત બિલકુલ ખરાબ નહીં થાય. અંકલની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે અને બંને જણા હરી અને બંટીની સાથે પાણીપુરી ખાય છે. સાચું કીધું હતું બંટી, તે અંકલ જેવી પાણીપુરી તો કોઈ જ નથી બનાવતું. હા સાચે મજા આવી ગઈ. અને પછી ગટ્ટુ અને ચિંકી ઘરે ગયા. ઘરે જઈને મમ્મીએ બંને જણાએ પાણીપુરી વિશે કહ્યું. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે, પણ હા તે પણ યાદ રાખજો કે હેલ્ધી છે, પણ રોજ રોજ તમારે તે પાણીપુરી નથી ખાવાની. ઓકે બાળકો? ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી પાણીપુરી ખાઈને એટલા ખુશ હતા કે તેઓ મમ્મીની વાત જ સાંભળતા નહોતા, અને બીજા દિવસે બધા મળીને ફરીથી પાણીપુરી ખાવા માટે જાય છે. ચાલો ચાલો આજે ફરીથી મળીને પાણીપુરી ખાઈએ. હા ચાલો ચાલો. અરે પણ આપણે દરરોજ પાણીપુરી ના ખાવી જોઈએ મિત્રો. અરે એવું કેમ? હવે અંકલે જ કીધું તું ને કે તેમની પાણીપુરી હેલ્ધી હોય છે, તો પછી શું પ્રોબ્લેમ છે? પછી બધા બાળકો અંકલ પાસે જાય છે અને પાણીપુરી ખાય છે. આમ એક અઠવાડિયું વીતે છે અને બાળકો દરરોજ અંકલ પાસે પાણીપુરી ખાય છે. બાળકો, મને લાગે છે કે તમને મારી બનાવેલી પાણીપુરી બહુ પસંદ આવે છે. હા અંકલ, સાચી વાત કહી તમે, હું તો દરરોજ તમારી પાણીપુરી ખાવાની રાહ જોઉં છું. હા અંકલ, હું તો આખો દિવસ તમારી પાણીપુરી ખાઈ શકું છું. હા એ વાત તો છે કે મારી પાણીપુરી ખૂબ જ હેલ્ધી છે, પણ છે તો પાણીપુરી જ ને. એવું કેમ અંકલ? તમે જ તો કીધું હતું કે તમે હેલ્ધી પાણીપુરી બનાવો છો. પણ એ તમારા હેલ્ધી ખાવાની જગ્યા તો નથી લઈ શકતી ને. સારું એક વાત કહો, અહીંયાથી ઘરે ગયા પછી તમારામાંથી કોણ કોણ સરસ લંચ કરે છે? ઓ મારું પેટ તો પાણીપુરી ખાધા પછી ખૂબ જ ફૂલી જાય છે, અને તેથી જ હું લંચ નથી કરી શકતો. હા હું પણ. હું પણ. અને હું પણ. જોયું બાળકો, આજ તો હું તમને સમજાવવા માંગુ છું કે જો તમે દરરોજ આટલી બધી પાણીપુરી ખાશો ને, તો પછી લંચ નહીં કરી શકો, અને તેથી તમારી હેલ્થને નુકસાન થશે. તેથી તમારે પાણીપુરી તો ખાવી જોઈએ, પણ એક લિમિટમાં. સમજ્યા બાળકો? હા અંકલ, તમે એકદમ સાચું કહો છો. હું પણ તમારી વાત સમજી ગઈ અંકલ. સારું, તો અમે વીકમાં ખાલી 2 વાર જ પાણીપુરી ખાઈશું, અને બાકીના દિવસોમાં સરસ લંચ કરીશું. હા પણ તે 2 વખતમાં આપણે ઘણી બધી પાણીપુરી ખાઈશું. પછી બધા બાળકો અને અંકલ પણ બંટીની આ વાત સાંભળીને હસવા લાગે છે. અને હું પણ તમારા માટે ખૂબ જ ટેસ્ટી પાણીપુરી બનાવીને રાખીશ બાળકો. ઓકે અંકલ. પછી ગટ્ટુ ચિંકી વીકમાં 2 વાર અંકલ પાસે પાણીપુરી ખાવા જાય છે અને ખૂબ જ એન્જોય કરતા, જેથી તેમની હેલ્થ પણ સારી રહેતી અને તેઓ ટેસ્ટી પાણીપુરીની મજા પણ માણતા હતા. મમ્મી બનશે બિઝનેસ વુમન. સાંજનો સમય હતો અને ચિંકી પપ્પાની આવવાની આતુરતાથી રાહ જોતી હતી. થોડી વારમાં પપ્પા આવે છે. શું થયું ચિંકી, તું અહીંયા કેમ ઊભી છે? પપ્પા, મારે તમારી સાથે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, ચાલો અંદર ચાલો. હા હા ચિંકી બોલ. પપ્પા, મારી સ્કૂલમાં એક પ્લે થવાનો છે જેમાં મને પણ રોલ મળ્યો છે, પણ તે રોલ માટે મારે એક સોફ્ટ ટોય જોઈએ જે મારું પેટ બનશે. ઓ વાવ, તો એમાં પ્રોબ્લેમ શું છે ચિંકી? પપ્પા,
મારી જોડે એવો કોઈ સોફ્ટવેર નથી જે મારું પેટ બની શકે. અચ્છા, તો ચલો અત્યારે જ તારા માટે પેટ શોધીએ. પછી પપ્પા મોબાઈલ નીકાળે છે અને પુન્ટુન કિડ્સની વેબસાઇટ શોધે છે. જો ચિંકી, આ રહ્યા સોફ્ટ ટોયસ. હવે બોલ, તારે આમાંથી કયા જોઈએ છે? અરે વાહ પપ્પા, આ તો કેટલા બધા સોફ્ટ ટોયસ છે અને કેટલા ક્યુટ પણ. અહીંયા તો લેબ્રેડોર, સ્ક્વેરલ, બની, ટેડી, મંકી અને બીજા કેટલા બધા સોફ્ટ ટોયસ છે. હું કયો લઉં પપ્પા? અરે સૌથી વધારે જે તને ગમતું હોય. મને તો આ લેબ્રેડોર સૌથી વધારે ક્યુટ લાગે છે પપ્પા. તમે મને આ જ લઈ આપો. સારું ચિંકી, મેં ઓર્ડર કર્યો છે, જલ્દી તારું લેબ્રાડોર આવી જશે. થેન્ક યુ પપ્પા. ચિંકીનો પ્લે એક દિવસ પછી હતો અને આજે તેનું પાર્સલ આવી જાય છે. ચિંકી તેનું સોફ્ટ ટોય જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ, કેટલો ક્યુટ છે મારો લેબ્રાડોર. જોને ગટ્ટુ. હા ચિંકી, આ તો બહુ જ પ્યારું છે. હવે કાલે પ્લેમાં મજા આવી જશે. બધા લોકો મારું પેટ જોઈને ખુશ થઈ જશે. ચિંકી, કાલે તો સરસ રીતે પ્લેમાં પરફોર્મ કરજે. તું જ્યારે ઘરે પાછી આવીશ ત્યારે હું તને એક સરપ્રાઈઝ આપીશ. વાવ, થેન્ક યુ મમ્મી. બીજા દિવસે ચિંકી સ્કૂલેથી પાછી આવે છે અને મમ્મીને બતાવે છે. મમ્મી મમ્મી, મારો પ્લે ખૂબ સરસ થયો. બધાએ મારા ખૂબ વખાણ કર્યા અને બધાને મારું પેટ પણ ખૂબ જ ગમ્યું. ખૂબ સરસ ચિંકી, મને ખબર હતી કે તું સરસ જ પરફોર્મ કરીશ. મમ્મી, તમે મને કહ્યું હતું કે મને સરપ્રાઈઝ મળશે. ક્યાં છે? મમ્મી કિચનમાં જાય છે અને તેના માટે એક સરસ કેક લાવે છે કે જે તેના સોફ્ટ ટોયના શેપમાં હતી. વાવ, તે કેટલો સરસ છે મમ્મી. આ તો કેટલો ક્યુટ ડોગ વાળો કેક છે. ચિંકી, આ સ્પેશિયલ કેક તારા માટે છે. આજનો પ્લે સરસ રીતે પરફોર્મ કરવા માટે પપ્પા પણ આવતા જ હશે. પછી સાથે કાપીએ. થોડી વારમાં પપ્પા આવે છે અને બધા એક સાથે કેક કાપે છે. બધા મમ્મીએ બનાવેલી કેકના ખૂબ વખાણ કરે છે. વાવ મમ્મી, આ કેક તો ખૂબ જ ટેસ્ટી છે. સાચે મમ્મી, જેટલો સુંદર આ દેખાવમાં લાગે છે તેટલો જ સરસ ખાવામાં પણ છે. તમારે તો કેકનો બિઝનેસ કરવો જોઈએ મમ્મી. હા ચિંકી, તું એકદમ ઠીક કહે છે. હું પણ ક્યારનો કહું છું, તેને કેકનો બિઝનેસ કરવો જોઈએ. અચ્છા, પણ તે કેવી રીતે? કેવી રીતે શું? આવતીકાલે જ આપણે સોસાયટીમાં જઈને બધાને કહી દઈએ કે મમ્મીએ નવો કેક બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે. જેને પણ જોઈએ તે અમને આવીને ઓર્ડર આપી દે. હા, કદાચ તો સાચું કહે છે ગટ્ટુ. આપણે ક્યાંક ને ક્યાંકથી તો શરૂઆત કરવી જ જોઈએ. ઠીક છે, આવતીકાલથી આપણે કામ શરૂ કરીએ. તો આ નક્કી, મમ્મીનો કેકનો બિઝનેસ કાલે જ ચાલુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. હાલો ગટ્ટુ ચિંકી, પેમ્ફલેટ્સ કોલોનીમાં વહેંચી આવજો. તેમાં મમ્મીના બિઝનેસ વિશે માહિતી છે અને મમ્મીનો કોન્ટેક્ટ નંબર પણ છે. હા, તેનાથી લોકો આપણને આરામથી ઓર્ડર આપી શકશે. ઓકે પાપા, કાલે હું અને ચિંકી બધાને પેમ્ફલેટ્સ આપી દઈશું. બીજો દિવસ થાય છે. ગટ્ટુ અને ચિંકી બીજા દિવસે બધાને કોલોનીમાં મમ્મીના બિઝનેસ વિશે કહે છે અને પેમ્ફલેટ્સ વહેંચે છે. અને પપ્પા એક બોર્ડ બનાવીને લઈ આવે છે કે જેમાં મમ્મીના બિઝનેસ વિશે બધી માહિતી લખી હતી. પપ્પા તેને ગેટ પર લગાવી દે છે. એક કલાક પછી ગટ્ટુ અને ચિંકી પાછા ઘરે આવી જાય છે. શું થયું બાળકો? ગટ્ટુ અને ચિંકી એકબીજાને જોવા લાગે છે. શું થયું બાળકો? કોંગ્રેચ્યુલેશન્સ મમ્મી. મમ્મી, આપણો પહેલો ઓર્ડર મળી ગયો છે. આપણી બગલમાં જે આંટી રહે છે ને, તેમના બાળકની બર્થડે 3 દિવસ પછી છે અને તેમણે આપણને કેકનો ઓર્ડર આપ્યો છે. અને મમ્મી, બાજુમાં એક ભૈયા એકલા રહે છે અને આજે જ તે એક ડોગને લઈને આવ્યા છે. તેમણે કહ્યું છે કે તે તેના વેલકમ માટે એક પાર્ટી રાખવાના છે અને તેના માટે તે તમારી પાસેથી એક કેક લેશે. તો તેમણે કેક આજે જ આપવાનો છે. અરે વાહ, આપણને તો પહેલો ઓર્ડર પણ મળી ગયો. હા ભાઈ હા, હવે મમ્મી જો બિઝનેસ વુમન બની ગઈ છે. બધા એક સાથે હસે છે અને મમ્મી કેક બનાવવામાં લાગી જાય છે. થોડી વારમાં મમ્મી પોતાનો પહેલો ઓર્ડર તૈયાર કરી નાખે છે. તે તેને પેક કરે છે અને ગટ્ટુ સાથે ડિલિવર કરવા માટે જાય છે. અરે અરે, ઉભા રહો, મમ્મીનો પહેલો ઓર્ડર છે ને, ચલો તેની સાથે તને એક ફોટો થઈ જાય. અરે ના ના, મારી એકલીનો નહીં, આવો તમે બધા જ આવો. પછી બધા મમ્મીના પહેલા ઓર્ડરની સાથે એક સેલ્ફી લે છે. ત્યારબાદ મમ્મી અને ગટ્ટુ જઈને કેકની ડિલિવરી કરી નાખે છે. સાંજે કસ્ટમરનો કોલ આવે છે કે તેમને કેક ખૂબ જ પસંદ આવી.
બધા ખૂબ જ ખુશ થાય છે અને આમ જ મમ્મી પોતાના નવા બિઝનેસની શરૂઆત કરે છે. હોમમેડ પિઝા. ગટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવે છે. બંને બહુ ખુશ હોય છે કારણ કે આજે તેમનું હાફ યરલી પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. મમ્મી મમ્મી ક્યાં છો તમે? મમ્મી અમારું રિઝલ્ટ આવી ગયું. અરે આવું છું, કેટલો અવાજ કરો છો. મમ્મી મમ્મી જલ્દી આવો ને. અરે આવી ગઈ બાબા, સ્કૂલથી આવ્યા નથી કે મસ્તી ચાલુ? મમ્મી હું ક્લાસમાં થર્ડ આવી. અને હું ફર્સ્ટ. અરે વાહ, મને ખબર જ હતી. લવ યુ બાળકો. લવ યુ ટુ મમ્મી. પણ તમને કેવી રીતે ખબર? મમ્મી છું તમારા બંનેની, સમજ્યા? આટલું મન લગાવીને ભણ્યા હતા તમે બંને, માર્ક્સ તો સારા આવવાના જ હતા. પણ મમ્મી મને ફર્સ્ટ આવવું હતું. તો હવે વધારે મન લગાવીને ભણજે, ફાઇનલ્સમાં ફર્સ્ટ આવી જજે. ના, હું ત્યારે પણ ફર્સ્ટ આવીશ. હા હા, ચલો હવે ઝઘડવાનું બંધ કરો. મેં તમારા માટે એક સરપ્રાઈઝ બનાવ્યું છે. ફટાફટ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર આવી જાઓ. સરપ્રાઈઝ? વાવ, હું હમણાં આવ્યો ચેન્જ કરીને. તારી પહેલા હું આવી જઈશ. ચલો બંને ટાઈમ રેસ લગાવીએ. હે ભગવાન, બધી જગ્યાએ કોમ્પિટિશન. બંને ઝડપથી ઓરડા તરફ ભાગે છે. ત્યાં મમ્મી સરપ્રાઈઝને ટેબલ પર ઢાંકીને મૂકી દે છે. ચિંકી ભાગીને આવે છે. હું ફર્સ્ટ આવી. હા હા, તું બેસી જા તારી ચેર પર. ગટ્ટુ પણ ભાગતા ભાગતા આવી જાય છે. હું પણ આવી ગયો. શું સરપ્રાઈઝ છે મમ્મી? પ્લેટ હટાવીને જાતે જુઓ. વાવ, આ તો પિઝા છે. પિઝા મારો ફેવરિટ છે. આટલો સરસ સરપ્રાઈઝ મમ્મી. લવ યુ. લવ યુ ટુ બેટા. બંને એકદમ ખુશ થઈને પિઝા ખાવા લાગે છે. વાવ મમ્મી, આનો ટેસ્ટ તો કેટલો સરસ છે. આમાં કેટલી બધી વેજીટેબલ્સ પણ નાખી છે તમે. હા મમ્મી, બજારથી મંગાવો તો એક જ ટોપિંગ આપે છે તેઓ. તમે કેટલો ટેસ્ટી પિઝા બનાવ્યો છે. તમને બંનેને ગમ્યું ને? હા મમ્મી, મજા આવી ગઈ. પણ આ તમે બનાવ્યો કઈ રીતે? મને પણ શીખવાડો ને, હું પણ તમને પિઝા બનાવીને ખવડાવીશ. તું હજી બહુ જ નાની છે. મમ્મી મને પણ બતાય, હું નાનો નથી હવે. આઈ એમ અ ગ્રોન અપ બોય. ઠીક છે, હું શીખવાડીશ. પણ પ્રોમિસ કરો તમે એકલા ક્યારેય નહીં બનાવો. હું ઊભી હોઉં ત્યારે મારી સામે જ બનાવશો. પ્રોમિસ મમ્મી. તો સૌથી પહેલા આપણને જે શાકભાજી અને ટોપિંગ ગમે છે એ ભેગા કરી લો. જેમ કે ચિંકી, તને મશરૂમ અને કેપ્સિકમ વધારે ભાવે છે તો તું એ લઈ લે. ગટ્ટુ, તને ડુંગળી અને ટમેટા વાળા પિઝા ભાવે છે. સોસીસ પણ બધા બજારમાં મળી જાય છે. એના સિવાય જે પણ ભાવતું હોય, જેમ કે બ્રોકલી, મકાઈ, એ બધું પણ લઈ શકો છો. વાવ, કેટલી મજા આવશે. આ બધું તો સુપરમાર્કેટમાં મળી જાય ને મમ્મી? હા, ત્યાંથી બધો સામાન અને પિઝાનો બેઝ લઈને આવી જઈશું. જો કે મને પિઝાનો બેઝ બનાવતા પણ આવડે છે, પણ એ હું તમને પછી શીખવાડીશ જ્યારે તમે થોડા મોટા થઈ જશો. અત્યારે કેમ નહીં મમ્મી? એમાં ઘણું કામ હોય છે, એટલે જ્યારે તમે 8th ક્લાસમાં આવી જશો ત્યારે શીખવાડીશ. ઓકે મમ્મી. પછી ટોપિંગનું શું કરવાનું? હા, જે પણ વેજીટેબલ્સ અને ટોપિંગ્સ પસંદ છે, સોસીસ એ લઈ લો. એના પછી પિઝા બેઝ પર સૌથી પહેલા એની લેયર બનાવો. મમ્મી, પિઝા બેઝ કયું સારું રહે? એ કઈ રીતે ખબર પડે? ઘઉંનો બેસ્ટ રહેશે. બાકી મેદાવાળો પચવામાં ઘણી વાર લાગે છે, એટલે આપણે બધાએ થાય તો ઘઉંના બેઝ વાળો પિઝા જ ખાવો જોઈએ. મેદો ખાવાથી છેલ્લે મારા પેટમાં દુખાવો પણ થયો હતો મમ્મી. હા, એટલે જ તો કીધું, ઘઉંનો બેઝ બધા માટે હેલ્ધી હોય છે. પ્રયાસ કરવો જોઈએ કે આપણે એનો જ ઉપયોગ કરીએ. એના પછી શું કરવાનું? બેઝ પર સૌથી પહેલા ચટણી કે સોસ જે પસંદ હોય એ લગાવી લો. એની ઉપર બધી શાકભાજી મૂકી દો સારી રીતે. મમ્મી ચીઝ? હા, ચીઝ એની ઉપર રાખવાનું હોય છે. એ કઈ રીતે? મેં તો નાની છીણીથી છીણીને નાખ્યું. એને ઝીણું કરવાનું મશીન પણ આવે છે, એનાથી પણ થઈ શકે છે. મમ્મી કેટલું યમી લાગે ને ચીઝ. હા, પણ એ પણ લિમિટમાં ખાવું જોઈએ બેટા, એનાથી ફેટ વધે છે. ચિંકી તેનાથી ગોલું મોલું મોટી થઈ જશે છે ને મમ્મી? હા, પણ મને ચીઝ ટેસ્ટી લાગે છે. તો ખા ને બેટા, બધી વસ્તુ બસ લિમિટમાં હોવી જોઈએ. હવે તમે પિઝા ખતમ કરો. એક પિઝા હું તમારી આંખોની સામે બનાવીશ. તમે એ બનાવવામાં મારી હેલ્પ કરો, શીખી જશો.
વાવ, બંને ફટાફટ પોતાની લાસ્ટ સ્લાઈસ ખાઈ લે છે. ચલો હવે રસોડામાં જઈએ એક બીજો ફ્રેશ પિઝા બનાવવા માટે. પછી ત્રણે રસોડામાં આવી જાય છે. આ મેં સૌથી પહેલા લઈ લીધો બેઝ. હવે આના પર શું કરવાનું બોલો બંને? હું સોસ લગાવું મમ્મી? હા કરો. ચિંકી મેયોની સોસ નાખે છે અને ચીલી સોસ લગાવે છે. મમ્મી હું બ્રોકલી ડેકોરેટ કરી દઉં તેની ઉપર? ટમેટા અને મશરૂમ હું લગાવીશ કટ્ટુ. હા હા બંને કરી લેજો એક એક કરીને. પછી બંને જણા ટામેટો, ડુંગળી, શિમલા મિર્ચ, મશરૂમ ની એક એક લેયર ચઢાવી દે છે. પિઝા કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. હા ગટ્ટુ મજા આવી ગઈ. હું ચીઝ ક્રશ કરું મમ્મી? ના બેટા તમે નાના છો વાગી જશે. હું તમને બંનેને ચીઝ છીણીને આપું છું, તમે એને પિઝા પર રાખી દેજો. ઓકે મમ્મી. મમ્મી ચીઝ ક્રશ કરીને આપે છે. બંને મળીને પિઝા પર ફેલાવી દે છે. હવે શું કરવાનું મમ્મી? હવે આને ઓવનમાં મૂકીશું. આ તમે શું પહેરો છો મમ્મી? આ ગ્લવ્સ છે બેટા. હંમેશા યાદ રાખજો ઓવનમાં પ્લેટ મૂકતા અને નીકાળતા વખતે હાથમાં મોજા પહેરવા ખૂબ જ જરૂરી છે. નહીં પહેરે તો શું થઈ જશે મમ્મી? અરે દાજી જવાય બેટા. પણ તમારે હમણાં ઓવન યુઝ નથી કરવાનું, તમે બસ મને જુઓ. ઓવનમાં પિઝા તૈયાર થવા લાગે છે, બંને કૂદવા લાગે છે. ચિંકી જો પ્લેટ અંદર ફરી રહી છે. હા ગટ્ટુ મને તો સુગંધ પણ આવે છે. બસ 5 મિનિટ વધારે પછી આપણે ત્રણેય મળીને પિઝા ખાઈશું. થોડી વારમાં પિઝા તૈયાર થઈ જાય છે. મમ્મી તેને પ્લેટમાં લઈને કટરથી કાપવા માંડે છે. અચ્છા તો સ્લાઈસ આવી રીતે થાય. હા બેટા ચલો હવે ડાઇનિંગ ટેબલ પર. ગટુ ચિંકી પોતાની સીટ પર જઈને બેસી જાય છે. મમ્મી બંનેની પ્લેટમાં એક એક સ્લાઈસ મૂકી દે છે. વાવ કેટલું ટેસ્ટી બન્યું છે મમ્મી. હા મજા આવી ગઈ. ચલો આજે તમે બંને આટલા સરસ માર્ક્સ લાવ્યા એનું જ ઇનામ છે આ. તમે બંને શીખ્યા પણ કે ઘરનો બનેલો પિઝા કેટલો ટેસ્ટી અને હેલ્ધી હોય છે. હા મમ્મી હવે જ્યારે પિઝા ખાવો હશે ઘરે જ ખાઈશું. ઠીક છે ચલો હવે બાકીની સ્લાઈસ પણ ખતમ કરો. બંને મજાથી પિઝા ખાવા માંડે છે. મમ્મી તેમને જોઈને ખુશ થતી હોય છે. બાળકોની પિઝા પાર્ટી. ગટુ અને ચિંકી સ્કૂલે જવા માટે રેડી થયા હતા. મમ્મી પપ્પા શું તમે રેડી થઈ ગયા? જલ્દી ચાલો, પેરેન્ટ્સ ટીચર મીટિંગ શરૂ થઈ ગઈ હશે. અરે હું તો ક્યારનો રેડી છું. તારી મમ્મીને તો જો હજુ પણ રેડી નથી. ચિંકી જાતો જરા મમ્મીને કહીને આવ કે જલ્દી ચાલે. ઓકે પપ્પા. અરે અરે આવી ગઈ ચલો હવે. પછી ગટુ ચિંકી મમ્મી અને પપ્પા સ્કૂલે જાય છે. ગટુ ચિંકી શું લાગે છે તમારા માર્ક્સ કેવા હશે? ટીચર કોઈ ફરિયાદ તો નહીં કરે ને? અરે ના પપ્પા અમે તો ફરિયાદ કરવા જેવું કોઈ કામ નથી કર્યું, હે ને ચિંકી? હા એકદમ સાચું, અને અમે બંને બહુ જ બધું ભણ્યા હતા તો રિઝલ્ટ તો સારું જ આવવાનું છે. હા તે તો છે. આ વખતે ગટુ ચિંકીએ મોડી રાત સુધી જાગી જાગીને એક્ઝામની તૈયારી કરી હતી. ઓહો ચલો તમારી ક્લાસ આવી ગઈ, હમણાં બધી ખબર પડશે. ક્લાસમાં ગુડ્ડી, હરી અને બંટીના પેરેન્ટ્સ પણ હતા. ગુડ મોર્નિંગ મેમ. હેલો મેમ. ગુડ મોર્નિંગ બાળકો. હેલો સર. હેલો મેમ. મમ્મી પપ્પા બીજા પેરેન્ટ્સની પાસે જઈને ઊભા રહે છે અને એકબીજાનો હાલ પૂછે છે. આલો ગટુ ચિંકી તમારા રિઝલ્ટ્સ. તમે બંને યુનિટ ટેસ્ટમાં ખૂબ સરસ માર્ક્સ લાવ્યા છો. વેરી ગુડ. થેન્ક યુ મેમ. જોયું પપ્પા મેં કીધું હતું ને. હા હા ગટુ વેરી ગુડ. વેરી ગુડ બાળકો, આવી જ રીતે મન લગાડીને ભણવાનું. થેન્ક યુ મમ્મી. પછી ગટુ અને ચિંકી બાકીના મિત્રો સાથે વાતો કરવા લાગે છે અને એકબીજાના માર્ક્સ પૂછે છે. મને તો સાયન્સમાં સૌથી સારા માર્ક્સ મળ્યા છે. અરે મારે તો સાયન્સમાં ઓછા માર્ક્સ આવ્યા છે. હા પણ મને ઇંગ્લિશમાં ક્લાસમાં હાઈએસ્ટ માર્ક્સ મળ્યા છે. ઇંગ્લિશમાં મારા માર્ક્સ થોડા ઓછા પડ્યા પણ હિન્દીમાં ક્લાસમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ મારા છે. બાળકો તમે બધાએ સારા માર્ક્સ સ્કોર કર્યા છે. જ્યાં પણ કમી રહી ગઈ હોય તેને ક્લિયર કરજો અને તેને ઇમ્પ્રૂવ કરજો. હા બાળકો એક્ઝેક્ટલી. અને તમે બધાએ એટલા સારા માર્ક્સ સ્કોર કર્યા છે કે તમને બધાને ટ્રીટ મળવી જોઈએ. બોલો તમારે શું ખાવું છે? હા હા બિલકુલ ઠીક, બતાવો શું ખાવું છે. આજે તો તમારી પાર્ટી બને છે. અંકલની વાત સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ પાર્ટી, બોલો બોલો શું ખાવામાં આવે? ચાલો ચાલો ચાટ ખાવા જઈએ.
ના ના ચિંકી, ચાટ તો આપણે દર વખતે ખાઈએ છીએ, ચાલો ને કંઈક અલગ ખાઈએ. હા સાચી વાત છે ગુડ્ડીની, આજની પાર્ટી સ્પેશિયલ છે તો આપણે સ્પેશિયલ જ ખાવાનું જોઈએ. આમ જ બાળકો ડિસ્કસ કરતા રહે છે કે તેમણે શું ખાવું જોઈએ, અને બધા પેરેન્ટ્સ તેમને જોઈને હસે છે. પછી બધા બાળકો એક સાથે બોલે છે, પિઝા. અમે નક્કી કરી લીધું, હા અમારે પિઝા ખાવા છે. ચલો ઠીક છે, બધા મળીને પિઝા પાર્ટી કરીએ. પછી બધા પિઝા ખાવા જાય છે. પછી આરામથી બધા ટેબલ લઈને બેસે છે. બતાવો બાળકો, તમને બધાને કયા કયા પિઝા ખાવા છે? મને તો વેજીટેબલ સ્ટોપિંગ્સ વાળો પિઝા ખાવો છે પપ્પા. હા હા, હું પણ તે જ વાળો પિઝા ખાઈશ. તેમાં કોર્ન, કેપ્સિકમ અને ટોમેટોઝ નાખજો પપ્પા. સારું ગટુ અને ચિંકી, અને ગુડ્ડી હરી પિંકી, તમારે કયો પિઝા ખાવો છે? અંકલ, મારે ચીઝી પિઝા ખાવો છે. હું બેલ પેપર વાળો સ્પાઈસી પિઝા ખાઈશ. હા હા, હું પણ હરી વાળો પિઝા ખાઈશ, તે બહુ ટેસ્ટી હોય છે. સારું બાળકો, હું હમણાં ઓર્ડર આપીને આવું. પપ્પા ઓર્ડર આપવા જતા રહે છે, અને પેરેન્ટ્સ અને બાળકો એકબીજા સાથે વાતો કરે છે. મારો અને ચિંકીનો પિઝા કેટલો હેલ્ધી હશે. હા, ટેસ્ટનો ટેસ્ટ અને હેલ્થની હેલ્થ, થઈ ગયું ને કામ અમારું. પણ મારા ચીઝી પિઝાની તો કોઈ તુલના નથી ગટ્ટુ ચિંકી, તેનો ચીઝ પુલ જોઈને મારી પાસે માંગતા નહીં. હા ગટ્ટુ ચિંકી, હરી અને બંટી વિચારમાં પડે છે અને એકબીજાનો ચહેરો જોવા લાગે છે. હરી ધીરેથી બંટીના કાનમાં કહે છે, અરે બંટી, તે ક્યાંક ભૂલ તો નથી કરીને? ક્યાંક ગુડ્ડીનો પિઝા સૌથી ટેસ્ટી તો નથી થવાનો ને? અરે હરી, કેવી વાતો કરે છે, આપણો પિઝા પણ સૌથી ટેસ્ટી હશે, ટેન્શન ના લે. થોડી વારમાં પપ્પા બધાના પિઝા લઈને આવી જાય છે. હાલો બાળકો, તમારા બધાના પિઝા આવી ગયા છે, ગરમા ગરમ પિઝા એન્જોય કરો. વાહ, શું સુગંધ છે. ચાલો શરૂ કરો બાળકો, લાવો હું બધાને સર્વ કરી દઉં છું. હા, હું પણ તમારી હેલ્પ કરું છું. પછી બધાને પિઝા સર્વ થાય છે. કેટલો ટેસ્ટી છે પિઝા, વાવ. હા, મારો પિઝા બહુ જ યમ્મી છે. પણ કઈ પણ કહો, મારો ચીઝી પિઝા તો સૌથી બેસ્ટ છે. ગુડ્ડીની વાત સાંભળીને બધા બાળકોની નજર ગુડ્ડીના ચીઝી પિઝા પર જાય છે. શું થયું બાળકો, શું વિચારો છો? મમ્મી, અમારા બધાનો પિઝા આમ તો ટેસ્ટી છે, પણ ગુડ્ડીનો ચીઝી પિઝા કંઈક વધારે ટેસ્ટી લાગે છે. તેવું હોય છે બાળકો, ચાલો કોઈ વાંધો નહીં, બધા એકબીજા સાથે શેર કરીને ખાઓ. તેનાથી તમને પોતાનો પિઝા પણ મળશે અને બીજાનો પિઝા ટેસ્ટ કરવા પણ મળશે. વાવ, આ ખૂબ જ સરસ આઈડિયા છે મમ્મી, ચાલો આપણે તેવું જ કરીએ. પછી બાળકો પોતપોતાના પિઝા શેર કરે છે અને બધા પિઝા પાર્ટી એન્જોય કરે છે. સારો આઈડિયા હતો મમ્મી, અમને બધા પિઝા ખાવા મળ્યા. આ થઈને વાત. અને બધા બંટીની આ વાત સાંભળીને હસી પડે છે. અને આમ બધા બાળકો મળીને પોતાની પિઝા પાર્ટી એન્જોય કરે છે. બર્ગર. ગટુ ચિંકી હમણાં જ સ્કૂલેથી ઘરે આવ્યા હતા અને ટીવી જોતા જોતા લંચ કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જેને બારણું ખોલે છે. મમ્મીની એક ખાસ ફ્રેન્ડ ઘણા દિવસો પછી ઘરે આવી હતી. નમસ્તે આંટી. નમસ્તે બાળકો, કેમ છો તમે બંને? અમે ખૂબ સરસ છીએ આંટી. આંટી, અમે મજામાં છીએ. આંટી સાથે તેમની દીકરી પીહુ પણ આવી હતી. પીહુ, ચાલ બધાને હેલો બોલ. હેલો આંટી, હેલો કટ્ટુ ભૈયા, હેલો ચિંકી દીદી. હેલો પીહુ, અમારી સાથે આવીને બેસને. સાથે ટીવી જોઈએ આપ. પછી મમ્મી અને આંટી એકબીજા સાથે વાતો કરે છે અને ગટ્ટુ, ચિંકી અને પીહુ ટીવી જુએ છે. થોડી વારમાં મમ્મી આવીને ગટ્ટુ અને ચિંકીને કહે છે, બાળકો, હું અને આંટી શોપિંગ માટે જઈએ છે, તમારે થોડી વાર માટે પીહુનું ધ્યાન રાખવાનું છે. અમે 3-4 કલાકમાં પાછા આવી જઈશું, ઓકે? સારું મમ્મી, અમે મળીને પીહુનું સરસ ધ્યાન રાખીશું, હે ને ચિંકી? હા જરૂર મમ્મી, તમે આરામથી શોપિંગ કરી આવો. ઠીક છે બાળકો, અને હા, આવતી વખતે હું તમારા માટે આઈસ્ક્રીમ લઈને આવીશ. યે, ઓકે મમ્મી. પછી મમ્મી અને આંટી જાય છે. થોડી વાર તો ત્રણે બાળકો મળીને ટીવી જુએ છે, પણ પીહુ થોડી વારમાં તો કંટાળી જાય છે અને તેને ભૂખ પણ લાગે છે. ચિંકી દીદી, મને ભૂખ લાગી રહી છે. ઓહ, હા તો પીહુ, હું તને હમણાં જ ખાવાનું આપી દઉં છું. મમ્મી આજે ટેસ્ટી ખાવાનું બનાવ્યું છે. ના, મારે
મારે ખાવાનું નથી ખાવું, મારે તો બર્ગર ખાવું છે. શું બર્ગર? અરે પણ અમે બર્ગર ક્યાંથી લાવીએ? ના, મારે તો ફક્ત બર્ગર જ ખાવું છે, બીજું કઈ નહીં. પછી પીહુ બર્ગરની જીદ પકડે છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. ગટુ જઈને જુએ છે તો ગેટ પર પપ્પા હોય છે. અરે પપ્પા, તમે આજે ઘરે જલ્દી આવી ગયા? હા ગટુ, આજે મને હાફ ડે મળી ગઈ એટલે જલ્દી આવી ગયો. પપ્પા પીહુને રડતા જુએ છે તો પૂછે છે કે શું થયું. ત્યારે ચિંકી કહે છે, જો ને પપ્પા, આ પીહુ માની જ નથી રહી. હવે અમે તને બર્ગર કેવી રીતે ખવડાવીએ? અરે તો શું થયું બાળકો, તેને જો બર્ગર ખાવું છે તો ઠીક છે, ચલો તેના માટે બર્ગર જ બનાવી દઈએ. હવે તો હું આવી ગયો છું ને, તો હવે આપણે સાથે મળીને બર્ગર બનાવીએ. બસ પછી શું હતું, ગટુ ચિંકી અને પપ્પા કિચનમાં જાય છે અને કામે લાગી જાય છે. ગટુ, તું બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નીકાળીને આ જગ્યાએ મૂકતો. ઓકે પપ્પા. અને ચિંકી, તું મને બતાવતો આજે બર્ગરમાં કયા કયા સોસીસ નાખવા છે. પીહુ, તું પણ બતાવતો બેટા, તારે કેવું બર્ગર ખાવું છે. અંકલ, હું સ્પાઈસી બર્ગર નહીં ખાઈ શકું, તો તમે કોઈ સ્પાઈસી સોસ ના નાખતા, પ્લીઝ. ઓકે પીહુ, તો હું ચીલી સોસ હટાવી દઉં છું. અચ્છા કે તને તંદૂરી મેયોનીઝ તો ગમે છે ને? હા હા, તે તો મને બહુ ગમે છે, તે જરૂર નાખજો. પપ્પા, આલો હું બન અને વેજીટેબલ્સ લાવ્યો છું અને બટર પણ. વેરી ગુડ ગટ્ટુ. પીહુ અને ચિંકી, મેં બટાકા બાફ્યા છે, તમે બંને મળીને તેને છોલો તો. ત્યાં સુધી હું શાકભાજી કાપું છું. ગટ્ટુ, એક કામ કર, આ માયોનીઝ અને ટમેટો સોસ મિક્સ કરીને પોતાના વાળો ટેંગી સોસ બનાવ. ઓકે પપ્પા. આલે પીહુ, તું આ બટાકા ફોલી દે, ત્યાં સુધી હું બટાકા છોલું છું. આ રીતે ગટ્ટુ, ચિંકી, પપ્પા અને પીહુ બર્ગર બનાવે છે. ચિંકીની નજર પીહુ પર જાય છે. પીહુ, હું જોઈ રહી છું કે તું બટાકા ફોલવા કરતા વધારે તો ખાઈ રહી છે. અરે સોરી સોરી. પછી પપ્પા આલુ પેટીને પેનમાં ફ્રાય કરે છે. પપ્પા, શું આપણે પેટીને ડીપ ફ્રાય નહીં કરીએ? ના ગટ્ટુ, જો તેને ડીપ ફ્રાય કરીશું ને તો તે ખૂબ જ ઓઈલી થઈ જશે, અને આટલું બધું ઓઈલ ખાવું આપણી હેલ્થ માટે સારું નથી. હા ગટ્ટુ, આપણે ટેસ્ટની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ. હા, તું સાચું કહે છે ચિંકી. ઓ હા, યાદ આવ્યું. પપ્પા, તમે પ્લીઝ મારા બર્ગરમાં અનિયન્સ ના નાખતા, કારણ કે મને અનિયન્સ જરાય પસંદ નથી. ઓકે ચિંકી, હું ધ્યાન રાખીશ. ઘણી મહેનત અને વાતચીત પછી બર્ગર બનીને તૈયાર થઈ જાય છે. આખરે આપણો બર્ગર બનીને તૈયાર થઈ ગયો. ચલો તને સર્વ કરીએ. પપ્પા પ્લેટમાં બર્ગર મૂકે છે, ત્યાં ડોરબેલ વાગે છે અને ગટ્ટુ દોડીને દરવાજો ખોલે છે. અરે વાહ મમ્મી, તમે એકદમ સાચા સમય આવ્યા છો, અમે બર્ગર પાર્ટી કરવા જ જતા હતા, ચલો સાથે મળીને ખાઈએ. અરે આ બધું શું છે? પણ મેં તો ખાવાનું બનાવ્યું હતું, તો તમે લોકોએ બર્ગર કેમ બનાવ્યા? હા પણ મમ્મી, પીહુને બર્ગર જ ખાવું હતું, તે જીદ કરી રહી હતી અને કઈ ખાતી પણ નહોતી. અરે પીહુ, આ તો બહુ ખોટી વાત છે બેટા, તે બધાને હેરાન કેમ કર્યા? તારે ખાવાનું ખાઈ લેવું જોઈતું તું ને બેટા. અરે નાના, એમાં હેરાની શાની, સારું જ છે ને, હવે આપણે મળીને બર્ગર પાર્ટી કરીશું. ફક્ત બર્ગર પાર્ટી જ નહીં, આઈસ્ક્રીમ પાર્ટી પણ. હું બધા માટે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પણ લાવી છું. અરે વાહ, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, તે તો મારી ફેવરિટ છે, આજે બહુ મજા આવશે. ચાલો હવે તમે લોકો આરામથી બેસો, ખૂબ કામ કરી લીધું તમે લોકોએ, હવે પછીનું કામ અમે લોકો સંભાળી લઈશું. હા ભાઈ, હું ખરેખર થાકી ગયો છું. પછી બધા મળીને બર્ગર અને આઈસ્ક્રીમ એન્જોય કરે છે. અરે વાહ, આ બર્ગર તો ખરેખર ખૂબ જ ટેસ્ટી છે. હા, પીહુની જીદના કારણે અમને પણ આટલું સરસ બર્ગર ખાવા મળ્યું. થેન્ક યુ, પ્લીઝ એન્જોય યોરસેલ્ફ. ગટ્ટુ, ચિંકી અને પીહુએ ઘણી મહેનત કરી છે આજે. હો, મને તો લાગે છે કે પીહુએ હેલ્પની જગ્યાએ તમારું કામ વધારી દીધું હશે. અરે નાના, એવું તો બિલકુલ નથી. કેમ પીહુ, બરાબર? હા હા, હવે તો હું પાક્કું સમજી ગઈ છું કે પીહુએ કેટલી મદદ કરી છે. અરે પીહુની સૌથી મોટી હેલ્પ તો એ જ હતી કે તેણે આ જીદ કરી, નહીં તો આ પાર્ટી થવાની જ ક્યાં હતી. પછી બધા એક સાથે પીહુ તરફ જુએ છે અને પીહુ એક નાનકડી પ્યારી સ્માઈલ આપે છે, અને આ સાથે આજે બર્ગર પાર્ટી એન્ડ થાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.